ચલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ડિજિટલ સારથી કરિયર એકેડમીમાં બરાબર મિત્રો આપણે જોઈએ તો કેટલાય દિવસથી તમે અને હું મહેનત કરી રહ્યા છે ને એ જ રીતના મિત્રો આજનો ઉત્તરાયણનો દિવસ છે તો બી તમે લોકો પણ અહીંયા છો ને હું પણ અહીંયા છું કેમ કે ઉત્તરાયણ તો કદાચ બીજી આવી જશે પણ આજે મહેનત કરવાનો સમય છે ને એ ફરીથી નહીં આવે તો બસ મિત્રો એ જ રીતના અને આપણે ક્યાં આખો દિવસ અહીંયા થોડી રહેવાનું છે આમ પણ તમે દસ વાગ્યા કે બાર વાગ્યા પહેલા ધાબા પર જવાના નથી તો એ પહેલાં મસ્ત મહેનત કરી દો મિત્રો જે એક્ઝામ આપવાના છે તો ડેડિકેશન આપી દો આ થોડા દિવસ છે ઉત્તરાયણ બીજી આવશે પણ એક્ઝામ ફરીથી નહીં આવે તો મિત્રો જેટલું હવેનો દિવસ એવો છે ને કે હવે જેટલો પણ સમયગાળો છે એનામાં મેક્સિમમ તમારું આપો તમે જેટલું આપી શકો ને એટલું આપી દો કેમ કે એ સમય મિત્રો ફરીથી નહીં આવે એટલે વારંવાર કહું છું કે રિવિઝન કરતા રહેજો હવે ખાસ વસ્તુ શું છે નવું શીખવાના બદલે મિત્રો રિવિઝન કરજો કેમ કે જે શીખવાનો સમય હતો એ ગયો હવે જેટલું પણ આપણે લોકો શીખી ગયા છે એનું શું કરવાનું છે રિવિઝન કરવાનું છે કેમ કે હવે દિવસો ખાલી જોઈએ તો સત્તર તારીખ એટલે ત્રણ ચાર દિવસ જ છે તો બધા મિત્રો ચાલો જોડાઈ જાઓ ફટોફટ વિડીયોને લાઇક ના કર્યો હોય તો મિત્રો લાઇક કરી દેજો બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ યસ અજયભાઈ સરસ સરસ સાહેબ બધાને ગુડ મોર્નિંગ ભરતભાઈ જય માતાજી જય માતાજી ચલો તો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ આપણે બધા હાલો બરાબર બસ એક અંદર જુસ્સો રાખજો જોરદાર બે હજાર એકવીસની અંદર ગવર્મેન્ટ જોબ લઈશું જ ગમે તે કરીને લઈશું કદાચ અત્યારે તૈયારી ચાલુ કરી હોય તો કોઈ અફસોસ કરવાની જરૂર નથી આ વર્ષની અંદર બહુ બધી ભરતીઓ આવશે અને બધી ભરતીઓની અંદર મિત્રો આપણે એક તો ગવર્મેન્ટ જોબ લઈ જ લેવાની છે બસ એ જ રીતના આ દિવસની શરૂઆત કરીએ દરરોજ સારું સારું તમારા એ જાતની અંદર કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવો એક સિમ્પલ વિચાર કે ગિરનાર છે તો ગિરનારના પગથી આ કહેવામાં આવે છે કે ભાઈ નવ હજાર નવસો નવ્વાણું દસ હજાર જેટલા છે એવું લાગે યાર આ તો ઉપર છે પણ એ ઉપર ચડવા માટે તમારે શું કરવું પડે કૂદકો મારવો પડે મિત્રો કૂદકો મારવાથી ના પહોંચાય ત્યાં તમારે એક એક સીડી ચડવી પડે તો બસ એ જ રીતના મિત્રો જિંદગીની અંદર સક્સેસ થવા માટે છે ને મિત્રો એક એક દિવસે મહેનત કરશો તો તમારો જે ટાઈમ આવશે ને ત્યારે તમે સક્સેસ મેળવી જ લેશો કઈ ડાયરેક્ટ ધડાક લેકર કોઈ બાળક જન્મ્યું છે અને તરત સક્સેસ નથી થતું એ જન્મને પછી મોટો થાય ત્યાં સુધીનો એનો જે સંઘર્ષ હોય છે એ ત્યાં એ એને સક્સેસ બનાવે છે કોઈ પણ માણસ હોય જે બહુ સક્સેસફુલ હોય તો એની પાછળ શું હોય એના બહુ બધા અન ડેઝ ડેઝ છે પણ તમે ને આપણે લોકો ખાલી એ સક્સેસફુલ એનો ડે જોઈએ છે પણ એની પાછળના જે એના સંઘર્ષ હોય ને એની મહેનત હોય એ નથી જોવામાં આવતી મિત્રો કોઈ પણ માણસ મહેનત વગર ક્યારેય સક્સેસફુલ પર્સન નહીં બન્યો તો તમારે મારે મહેનત કરવી જ પડશે ચલો મિત્રો કરીએ શરૂઆત આજના દિવસની બરાબર હવે તો પીજીએસ ઉઠશે યસ સો ટકા ભાઈ બધા મિત્રોને હેપી ઉત્તરાયણ હેપી ઉત્તર હેપી ઉત્તરાયણ આજે આપણે ઉત્તરાયણ બનાવીશું કઈ રીતે આર્ટિકલનો પતંગ કાપીને બનાવીશું બરાબર કે જે આર્ટિકલ આવે છે જોવા જઈએ તો મિનિમમ બે માર્ક્સનું તો આવશે અને મેક્સિમમ જોઈએ તો ત્રણ માર્ક્સનું છે આજના દિવસની અંદર મિત્રો જોઈએ તો આપણે કામ શું કરીશું મિત્રો આજના દિવસની અંદર જે લાસ્ટ એક્ઝામો લેવાઈએ અને લાસ્ટ એક્ઝામ કઈ લેવાય તો આપણે વાત કરીએ કે એક ડીજીવીસીએલ છે આ ડીજીસીએલ છે અને એ જ રીતના જોડે જઈએ તો મિત્રો યુજીવીસીએલ છે આ ડીજીવીસીએલ ને યુજીવીસીએલ ની અંદર આર્ટિકલ જેટલા પણ પ્રશ્નો પૂછ્યા છે એ બધા તમને અહીંયા સોલ્વ નહીં કરાવો ખાલી કે ખાલી મારું કામ સોલ્વ કરવાનું હોતું જ નથી ક્યારેક મિત્રો એ પાછળ ફંડા કયા છે અને ભૂલથી કદાચ આવું ફરીથી આવી જાય તો મિત્રો તમને લોકોને જવાબ આવતા આવડી જ જાય એ રીતના આપણે કરીએ આપણે ખાલી જગ્યાઓ નહીં ગોખીએ બરાબર મજા આવશે આજે મસ્ત મસ્ત કોન્સેપ્ટ શીખીશું તો ચલો બધા મિત્રો જોડાઈ ગયા ફટોફટ તમારા ગ્રુપમાં ને મિત્રો શું કરી દો શેર કરી દો જુઓ આપણા એકસો ને પાંચ શેર છે ને પાંચ મારા વાઘ અત્યારે અહીંયા લાવ્યું છે એ જ તો મિત્રો જોરદાર વસ્તુ છે યસ કોઈ પણ વસ્તુ સમય માંગે ચલો મિત્રો તો જઈએ આગળ શરૂઆત ચલો લેક્ચરની શરૂઆત કરીએ તો મિત્રો આજનો જે ટોપિક આપણો રહેવાનો છે એ કેવો છે આર્ટિકલ બરાબર અને આ આર્ટિકલની અંદર જોવા જઈએ તો મિત્રો ખાલી જગ્યાની અંદર ચાર પ્રકારના ઓપ્શન હોય એક એ આર્ટિકલ એન આર્ટિકલ ધ આર્ટિકલ અને મિત્રો કેવો આર્ટિકલ હોય નો આર્ટિકલ એટલે આ ચારમાંથી એક જવાબ આવી શકે છે તો હમણાં જોવા જઈએ જે ડીજીવીસીએલ છે તો ડીજી વિસીએલની અંદર એક પેટર્ન સેમ રહી અને એ પેટર્ન આર્ટિકલની જેટલી બી ખાલી જગ્યા પૂછાય ને એની પાછળ મિત્રો ત્રણ જ પેટર્ન કામ કરી ગજબનું કહેવાય કે ડીજી ની આખી એક્ઝામની અંદર મિત્રો ત્રણ પેટર્નના જ આર્ટિકલ પૂછાય ને કયા તમને બતાવો એની અંદર મિત્રો જોવા જઈએ તો એક આ રીતનું હતું એક હતું મિત્રો આ વન વાળું વન ઓફ પછી ખાલી જગ્યા હવે સમજો મિત્રો કદાચ અહીંયા જોવા જઈએ કે માં બી આ પેટર્ન આવે તો એ પેટર્નમાં ક્યાંક થોડો ફેરફાર કરે તો તમે લોકો શું થઈ જાઓ ભરમાઈ જાવ કઈ રીતે તો જુઓ અહીંયા મિત્રો યાદ રાખવાનું કે અહીંયા જે આ વન ઓફ પછી ખાલી જગ્યા છે તો એના પછી મિત્રો અહીંયા કંઈક તો આપી જશે બરાબર તો અહીંયા યાદ રાખવાનું કે અહીંયા એક આવી શકે શું મિત્રો નાઉન આવી શકે નાઉન એટલે આપણે શું કહીએ છીએ નામ કહીએ છીએ ને એ જ રીતના મિત્રો આ પોસિબલ છે ભાઈ આ રીતના જ વન ઓફ પછી ખાલી જગ્યા હોય અને એ પછી મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા હવે શું આપ્યું હોય અહીંયા આપી દીધું હોય મિત્રો પ્રોનાઉન પ્રોનાઉન એટલે મિત્રો તમે લોકો શું કહો સર્વનામ કહો તો સમજવાનું અહીંયા વસ્તુ શું સમજવાનું છે એ જોઈ લઈએ ફટોફટ મિત્રો યાદ રાખવાનું જ્યારે આ વન ઓફ છે પછી અહીંયા ક્યાંય જોવા જઈએ કે જગ્યા હોય ને અહીંયા નાઉન હોય આ નાઉન હોય તો મિત્રો આંખો બંધ કરીને તમે જવાબમાં શું મૂકી દેજો ધ આર્ટિકલ મૂકી જ દેવાનું વન ઓફ પછી ખાલી જગ્યા હોય ને પછી નાઉન હોય તો મિત્રો કમ્પલસરી અહીંયા કયો આર્ટિકલ મૂકી દેજો ધ આર્ટિકલ મૂકી જ દેવાનું પછી વાક્ય ગમે તેવું લાંબુ હોય વાક્યમાં ગમે તે આપ્યું હોય આપણે કોઈ લેવા દેવા નહીં ડન આટલી વસ્તુ અને એ પછી મિત્રો જોઈએ કે અહીંયા શું હોય વન ઓફ હોય પછી ખાલી જગ્યા હોય અહીંયા પ્રો નાઉન હોય ને જો પ્રોનાઉન એટલે સર્વનામ નામના બદલે વપરાય જેમ કે મારું નામ પ્રદીપ છે તો તો મારા બદલે જે વપરાય વપરાય હી એ રીતના મિત્રો સર્વનામ હોય અહીંયા નો આર્ટિકલ આવશે સર્વનામ હોય તો શું આવશે આવશે નો આર્ટિકલ ડન આટલી વસ્તુ કેમકે તમે લોકો કેવું ગોખીને જાઓ તમે આવું ગોખીને જાઓ કે વન ઓફ ધી આવું ગોખી દો કે વન ઓફ પછી ધ જ લાગ એટલે પછી તમે ધ લગાવીને આવી જ જાઓ મિત્રો નો આર્ટિકલ પણ ઓપ્શનમાં આવી જાય એટલે ધ્યાન રાખવાનું શું યાદ રાખવાનું વન ઓફ પછી ખાલી જગ્યા બરાબર વન ઓફ પછી આર્ટિકલ મૂકવું હોય પણ એ પછી જો નામ આપ્યું હોય તો મિત્રો આર્ટિકલ પણ અહીંયા જો ખાલી આર્ટિકલ આવે ડન આટલી વસ્તુ પેલો કોન્સેપ્ટ ક્લિયર બધાને યસ યાનો ફટોફટ ફટોફટ જલ્દી ભાઈ આટલી વસ્તુ ક્લિયર યસ નો આર્ટિકલ ના રૂલ્સ થઈ ગયા છે અને મિત્રો વસ્તુ કહું છું આજે એપ્લિકેશનની અંદર તમારા લોકો માટે નો આર્ટિકલ નો જે આખો વિડીયો આવી જશે એટલે એપ્લિકેશનની અંદર એ વસ્તુ જોઈ લેજો પણ અહીંયા જે શીખવાડું છું અત્યારે આના પર ફોકસ રાખો બીજા બધા ટોપિક ભૂલી જાઓ જો તમારા લોકોને અમુકનું ભૂલ કેવી થાય છે કે આની અંદર કોમેન્ટમાં લખ લખ કરો સર આ કરાવજો સર પેલું કરાવજો પણ બુરા આ સર અત્યારે જે કરાવે છે એ તો જો જે નથી એનું દુઃખ રોવું છે પણ જે છે એના પર ધ્યાન નહીં આપવું અને એમાં જ આપણું જીવન બરબાદ થાય છે મિત્રો જે નથી એની ચિંતા પછી કરજો જે છે ને એને વધારી લો ચલો મિત્રો આગળ શરૂઆત કરીએ આની અંદર તો જુઓ આનો એક એક્ઝામ્પલ તમને અહીંયા આગળ આવશે જ નો ડાઉટ આગળ આવશે જ એટલે આપણે અહીંયા એટલું રાખીએ કે આ આપણો કોન્સેપ્ટ નંબર શું થયો એક થયો બરાબર ભાઈ આ કોન્સેપ્ટ નંબર એક થઈ ગયો હવે મિત્રો જોઈએ બીજો કોન્સેપ્ટ નંબર કે આજની જે બધી ખાલી જગ્યા છે આ બધા કોન્સેપ્ટની આજુબાજુ ફરવાની છે એટલે પહેલાં કોન્સેપ્ટ ભણાવી દઉં પછી તમે લોકો જાતે જ એને સોલ્વ કરશો એ પછી મિત્રો ખાસ ડીજીવીસીએલમાં આવું પૂછ્યું છે નો આર્ટિકલ વાળું ગણ શું એવું આવ્યું છે નો આર્ટિકલમાં એમાં શું આવ્યું એ સમજીએ સમજો અહીંયા બહુ સમજવાની જરૂર છે તો મિત્રો અહીંયા એક એક વસ્તુ નિયમમાં બહુ આવ્યો એની અંદર અને એ શું હતું તો આપણે એક નિયમ જ રીતના મિત્રો કોઈ શહેર હોય અથવા તો કોઈ રાજ્ય હોય બરાબર કોઈ પણ દેશ હોય કોઈ પણ શહેર હોય અથવા તો કોઈ રાજ્ય હોય અથવા તો કોઈ નાનું ગામ હોય તો મિત્રો જ્યારે એનું નામ આવે તો એના નામની આગળ મિત્રો કોઈ આર્ટિકલ ના લાગે એટલે શું કે ત્યારે મૂકવામાં શું આવે નો આર્ટિકલ મૂકવામાં આવે ભાઈ ડન આટલી વસ્તુ કોઈ પણ દેશ હોય કોઈ પણ રાજ્ય હોય કોઈ પણ શહેર હોય તો મિત્રો એના નામની આગળ આર્ટિકલ ના આવે પણ વસ્તુ અહીંયા સમજવાની જરૂરી છે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયા લોચા મારીને ના આવતા પણ મિત્રો જો ભૂલથી કદાચ ખંડ આવે તો ખંડના નામની આગળ મિત્રો શું આવે ધ આવે જેમ કે આપણે વાત કરીએ કે આપણે અહીંયા આ રીતે ના લખવું હોય કે ભાઈ એશિયા તો એશિયા એ ખંડ કહેવાય ને તો મિત્રો એની આગળ કયો આર્ટિકલ આવે ધ આર્ટિકલ આવે ડન આટલી વસ્તુ કે નો આર્ટિકલ ની વાત કરીએ તો શું કીધું કે કોઈ પણ દેશ હોય શહેર હોય રાજ્ય હોય એના નામની આગળ મિત્રો કોઈ આર્ટિકલ આવે નહીં પણ ધ્યાન રાખજો ખંડ હોય તો સાથે સાત ખંડની આગળ ધ આર્ટિકલ લાગે આની અંદર પણ મિત્રો અપવાદ તો છે જ બરાબર કે આ એવા કોઈ રાજ્ય કે એવું કોઈ શહેર કે એવો કોઈ દેશ કે જેનું નામ

આ નેધરલેન્ડ્સ એ દેશ છે બે દેશ મળીને બન્યું એટલે નેધરલેન્ડ્સની આગળ પણ મિત્રો શું આવશે ધ આર્ટિકલ આવશે આપણે અહીંયાનું ડાંગ આવશે ડાંગની આગળ પણ ધ આર્ટિકલ અને પંચમહાલની આગળ પણ ધ આર્ટિકલ ડાંગની આગળ ધ આર્ટિકલ કેમ કે ડુંગરોનો સમૂહ કહેવાય ને પંચમહાલ એ પાંચ મહેલોનો સમૂહ કહેવાય ભાઈ ક્લિયર યાદ રાખવાનું કોઈ પણ દેશ રાજ્ય એના નામની આગળ આર્ટિકલ આવે જ નહીં પણ જો બોલતી પંજાબ આપી દે નેધરલેન્ડ્સ આપી દે ડાંગ્સ આપી દે પંચમહાલ આપી દે તો મિત્રો એની આગળ ધ આર્ટિકલ લગાવવાનું યાદ રાખવાનું કે ખંડના નામની આગળ મિત્રો શું આવશે ધ આર્ટિકલ આવશે આવશે ને આવશે જ ભાઈ ક્લિયર ભાઈ યુએસએ દેશ નહીં એટલે આવી ભૂલ ના કરતા યુએસએ ઇઝ નોટ અ કન્ટ્રી ભાઈ ક્લિયર આટલી વસ્તુ સૌરાષ્ટ્ર પંચમહાલ ઝાલાવાડ ગોલવાડ ઇન્ડિયાની આગળ ધ લાગે ઇન્ડિયનની આગળ ધ ના લાગે ભાઈ આવી ભૂલો ના કરતા તમે લોકો એટલી ખોટા નિયમો ગોખણપટ્ટી કરો ને બરાબર કે ઇન્ડિયાની આગળ ધ આર્ટિકલ લાગે જ નહીં પોસિબલ જ નથી મિત્રો અહીંયા જે કહું છું એટલું રાખો પંજાબ છે પછી જોવા જઈએ તો નેધરલેન્ડ્સ છે ડાંગ છે બરાબર તો એ બધાની આગળ મિત્રો કયો આર્ટિકલ લાગે ધ આર્ટિકલ લાગે ડન આટલી વસ્તુ ચલો જોઈએ આની અંદર આગળ એક્સ્ટ્રા એક આ વસ્તુ થઈ ગઈ એ પછી મિત્રો ત્રીજો કોન્સેપ્ટ એનામાં બહુ પૂછાયો છે એ પણ યાદ રાખીએ એ છે મટીરિયલ નાઉનનો એ મિત્રો કયો ના હોવું તો કે મટીરિયલ નાઉનનો આ મટીરિયલ નાઉનની આગળ મિત્રો આર્ટિકલ આવે નહીં મટીરિયલ નાઉનની આગળ આર્ટિકલ ના આવે અહીંયા સમજજો વસ્તુ મટીરિયલ નાઉન એટલે મિત્રો કોને કહેવાય તો મટીરિયલ નાઉન કોને કહેવાય મિત્રો જેનામાંથી કંઈક ઉપયોગી વસ્તુ બનતી હોય ફરીથી બોલું તમે લોકો ખબર નહીં કઈ આપણે વ્યાખ્યાઓ યાદ રાખતા હશો તમે વ્યાખ્યા કઈ યાદ રાખતા હશો કે કોઈ પણ પ્રવાહી પદાર્થ અથવા તો રાસાયણિક તત્વ એ મટીરિયલ નાઉન કહેવાય ઓવ કહેવાય જ પણ મારો પ્રશ્ન તમને એવો છે કે ભાઈ આ જો વુડ આવ્યું વુડ એટલે તમે લોકો શું કહો લાકડું તો આ લાકડાનો મટીરિયલ નાઉન ના કહેવાય કે સાહેબ આ તો કહેવાય જ ને તો મિત્રો જો આની અંદર શું લાકડું ના કે ભાઈ પ્રવાહી છે એ જ રીતના મિત્રો વાત કરે કે લાકડું ના કે ગન છે આ સોરી લાકડું ના કે શું છે પ્રવાહી છે ના કે એ રાસાયણિક તત્વ છે તો વિચારી લો કે જો આ રાસાયણિક તત્વ નથી પ્રવાહી નથી તો અહીં શું કહેવામાં આવે છે આને મટીરિયલ નાઉન એટલે મિત્રો જે આપણે વ્યાખ્યા આપીએ છીએ ને કે પ્રવાહી પદાર્થ રાસાયણિક તત્વો એ મટીરિયલ નાઉન નો ડાઉટ એટલા તો મટીરિયલ ડાઉન કહેવાય જ એટલે જે પ્રવાહી છે એ તો મટીરિયલ નાઉનમાં આવે અને જે રાસાયણિક તત્વો છે એ બી મટીરિયલમાં તો આવે જ પણ મિત્રો ઉપરાંત યાદ રાખવાનું એવો કોઈ પદાર્થ જેમાંથી કંઈક ઉપયોગી બનતું હોય જેમ કે મિત્રો વાત કરીએ કે આ વૂડ છે વુડ એટલે લાકડું તો લાકડામાંથી ઉપયોગી શું બને તો કે સાહેબ લાકડામાંથી ફર્નિચર બને બરાબર આપણે અત્યારે ઘરે જે બેડમાં બેઠા છે કે જે ખુરશીમાં બેઠા છે એ બધું બને મિત્રો આનામાંથી કંઈક ઉપયોગી બન્યું તો શું કહેવાય મિત્રો મટીરિયલ નાઉન મિત્રો યાદ રાખવાનું મટિરિયલ નાઉનની આગળ આર્ટિકલ ના આવે જ્યાં સુધી એ નામ અનિશ્ચિત હોય ડન આટલી વસ્તુ બરાબર કે મટીરિયલ નાઉન કેમકે કે એન તો આવે જ નહીં શા માટે કેમ કે આ નાઉન એ ગણી શકાય નહીં એટલે મટીરિયલ ની આગળ ક્યારે એ એન તો આવવાનું જ નથી હા ધ આવી શકે જ્યારે એ કદાચ નિશ્ચિત હોય જેમ કે તમને એક્ઝામ્પલ બતાવો હવે અહીંયા વસ્તુ ખાસ મેં શું કીધું મટીરિયલ નામની આગળ આર્ટિકલ ના આવે રાસાયણિક તત્વોના નામની આગળ આર્ટિકલ ના આવે પણ અહીંયા સમજવાની વસ્તુ છે જેમ કે વાત કરીએ ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા પછી પ્રિશિયસ મેટલ ચલો મિત્રો ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર આન્સર જણાવો તમારા લોકોનો આન્સર શું છે આમાં ચલો જલ્દી જલ્દી ચલો જલ્દી જેને ગણી ના શકાય માપી તો લઈ શકાય ચલો ફટોફટ ચલો ડન ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા પ્રિશિયસ મેટલ તમારા લોકોનો આન્સર જણાવો ચલો ક્વિક ક્વિક્વિક ફટોફટ આમ કોમેન્ટ બોક્સ ભરી દો બસો એકવીસ લોકો અત્યારે ઓનલાઈન છે મિત્રો ગજબની વાત કહેવાય કે ઉત્તરાયણ ગઈ તેલ પીવા અમારે પીજીવીસીએલ પાસ થવું છે અને એટલે બસો એકવીસ જણા મહેનત કરવા તૈયાર થઈ ગયા છે ચલો ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા પ્રિશિયસ મેટલ આની અંદર તમારા લોકોનો આર્ટિકલ નો જવાબ આપો ચલો ધ એન્ડ નો આર્ટિકલ ઓકે જોઈએ પછી ધ એન્ડ એ એન્ડ ધ ધ ઇઝ એટલે ઇઝ ક્યાંથી આર્ટિકલ મૂકવાનું છે ધ આ વેસ્ટ બંગાળ વાળું કયું લાવ્યા ભાઈ ભાઈ ચલો ફટોફટ નો આર્ટિકલ ધ નો આર્ટિકલ એ ગોલ્ડ ઇઝ પ્રિશિયસ ચલો મિત્રો અહીંયા વાત કરીએ ચલો ફટોફટ તમને લોકોને અહીંયા સોલ્વ કરાવ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો જો તમે લોકો શું કરો છો તમે લોકો પેલું જીભને ટ્રાય કરો છો જીભનો ટેસ્ટ ટ્રાય કરો અને પછી આર્ટિકલ મૂકી દો એવું ના કરો નિયમ યાદ રાખો મિત્રો અહીંયા વાત શું થઈ હવે અહીંયા ચોખ્ખી વસ્તુ જોઈએ કે જો અંગ્રેજીની અંદર તમને આર્ટિકલ છે તો આર્ટિકલના પ્રકાર ખબર હોવી જોઈએ અને મિત્રો આર્ટિકલના ના પ્રકાર કોઈને કહીએ તું ધ કેમ કે આર્ટિકલના પ્રકાર એન ધ છે જ નહીં મિત્રો આર્ટિકલના પ્રકાર બે છે એક ડેફિનેટ અને ઇનડેફિનેટ અગેન કહું છું આર્ટિકલના કેટલા પ્રકાર તો કે ભાઈ બે પ્રકાર એક ડેફિનેટ અને બીજો મિત્રો શું થશે ઇનડેફિનેટ કે આ ડેફિનેટ અને ઇનડેફિનેટની અંદર શું હોય તો ડેફિનેટ એટલે મિત્રો ચોક્કસ એટલે એવું કોઈ નામ જે ચોક્કસ નામ હોય એની આગળ મિત્રો ડેફિનેટ આર્ટિકલ આવે ડેફિનેટ આર્ટિકલ કયો આવે તો કે ધ આવે ભાઈ ડેફિનેટ આર્ટિકલ કયો આવે ધ આવે અને કે એવું કોઈ નામ જે અચોક્કસ હોય જેના વિશે મિત્રો એ ક્યાંનું છે કોનું છે એ ના ખબર હોય તો એને અચોક્કસ કહેવાય ને અચોક્કસ આર્ટિકલની અંદર કયો આવશે મિત્રો એ અને એન

કેમ કે મિત્રો આર્ટિકલ લાગે જ કોની આગળ નાઉન ની આગળ જો નામ ના હોય તો આર્ટિકલ ના લાગે એટલે જે પણ ડિપેન્ડ હશે બધું નામ પર હશે કે નામ ચોક્કસ તો તરત મૂકી દેવાનું ધ આર્ટિકલ પણ નામ કેવું ચોક્કસ તો એ કે એન આવે પણ એ કે એન માટે પણ શું યાર ગણી શકાય એવું જ નામ હોવું જોઈએ ના ગણી શકાય એવું નામ હોય તો કે એન આર્ટિકલ આવે જ નહીં ડન આટલી વસ્તુ તો હવે અહીંયા મિત્રો આવી જઈએ આપણી જોડે જો ખાલી જગ્યા છે એ કેવી છે ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા પ્રિશિયસ મેટલ હવે અહીંયા મિત્રો વિચારવાની વસ્તુ એવી આવે કે આ ગોલ્ડ ની વાત કરવાની તો તમને લોકોને હું અહીંયા પ્રશ્ન કરું કે અહીંયા તમને આન્સર મળશે કે આ ગોલ્ડ કયું એટલે ક્યાંનું ઇન્ડિયાનું ચાઈનાનું ક્યાંનું કોઈ ખબર નહીં પડતી તો આ નામ કેવું થઈ ગયું આ નામ અચોક્કસ થયું જો નામ અચોક્કસ હોય તો આર્ટિકલ એ કે આવી શકે પણ અહીંયા લોચો મારશે શું કે આ પાછું જે નામ છે તો મટીરિયલ નામ છે મટીરિયલ નામ ગણી ના શકાય અને એ એન તો કોની જોડે આવે ગણી શકાય એની જોડે જ એટલે મિત્રો અહીંયા નો આર્ટિકલ થશે ભાઈ ડન આટલી વસ્તુ અહીંયા કયો આર્ટિકલ થશે નો આર્ટિકલ થશે એ પછી જો તમે પ્રીવિયસ લેક્ચર જોયા હોય તો પ્રીવિયસ લેક્ચરની અંદર એક વસ્તુ મે તમને કીધી હતી કે ભાઈ જ્યારે જ્યારે આવો ફોર્મ્યુલા બને કેવો ફોર્મ્યુલા કે નાઉન હોય અને નાઉન ની આગળ શું આવે એડજેક્ટિવ આવે ભાઈ કેવો ફોર્મ્યુલા તમને કીધું તો કે નાઉન હોય અને નાઉન ની આગળ શું આવે એડજેક્ટિવ આવે તો મિત્રો તમારે અહીંયા આર્ટિકલ કયો મૂકી દેવાનો એ કે એન મૂકી દેવાનો પણ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ આ નાઉન ને કેવો હોવો જોઈએ ગણી શકાય એવો જ હોવો જોઈએ પાવો ના ગણી શકાય એવો નાઉન ના તમે મૂકી દો તો અહીંયા જોવા જઈએ તો મિત્રો આ જે મેટલ છે મને કોમેન્ટ અંદર કહો કે આ મેટલ એ કયો નાઉન જો બહુ બધા આપણે ખાલી જગ્યા ખાલી એક સોલ્વ નહીં કરવાની અમુક ને એવું થશે કે સાહેબ જવાબ આવી ગયો અમારે એટલે આ મારે તમને એક ખાલી જગ્યા નહીં ગોખાવી મારે તમારે કોન્સેપ્ટ ક્લિયર કરાવો પછી આનામાંથી ગમે તેવી ખાલી જગ્યા આવે તમને આવડવી જ જોઈએ ચલો મિત્રો ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર કહું કે આ મેટલે કયો ના હું ક્વિક વ્વિક ક્વિક મેટલે કહ્યું ના હું જલ્દી દિવ્યાબેન થેન્ક યુ વેરી મચ ચલો ભાઈ મેટલે કયો નાઉન જલ્દી ક્વિક 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 ફટોફટ મેટલે કહ્યું ના હું જલ્દી કોમેન્ટ બોક્સની અંદર જણાવો જલ્દી ક્વિક બે એપ્લિકેશનમાં બગ નહીં આવતા તમારા પ્રોબ્લમ હશે તમારા ફોનમાં એપ્લિકેશન ચેઝ બી આવતો ધી બેસ્ટ એપ્લિકેશન લઈને આવ્યો એટલે આવી ભૂલ કરતાં જ નહીં કહેવાનું કે એપ્લિકેશનમાં પ્રોબ્લેમ આવે નોટ પોસિબલ એપ્લિકેશન માં હવે આવે જ નહીં ચલો ભાઈ મટીરીયલ આ મેટલ એ કયો નાઉન મેટલ એ કયો નાઉન જલ્દી ક્વિક વિક વિક મેટલ એ કયો નાઉન બસ તમે બધા અહીંયા ભૂલ કરો છો તમે બધા અહીંયા મોટી ભૂલ કરો છો અને એ મોટી ભૂલ કઈ છે ખબર છે જો તમને એક પહેલા મેટલ સમજાવું ને એ પહેલા એક વસ્તુ સમજાવું મિત્રો હું તમને એમ કહું કે ધી સાબર સાબરમતી રિવર એ કા કહું અને બીજું મિત્રો તમને લોકોને આ કહું કે આવી રિવર ચલો ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર મને એક કહો કે આ બંને કયો નાઉન બરાબર ધ સાબરમતી રિવરે કયો નાઉન અને રિવરે કયો નાઉન એ પછી પેલો કોન્સેપ્ટ ક્લિયર કરાવું કેમ કે આ પેલા સમજવું જરૂરી છે આ ડિફરન્સ ખબર પડશે તો તમને પેલો ડિફરન્સ ખબર પડશે ફટોફટ મને જલ્દી એ કહો કે ભાઈ ધ સાબરમતી રિવરે કયો નાઉન અને એ કયો નાઉન જે લોકોને ભાઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં થઈ એ કાલનો વિડીયો જોઈ લેન ને ભાઈ કાઢીએ કાલના વિડીયોની અંદર પંદર મિનિટ એ જ માથાકૂટ કરી છે તમે બીજા વિડીયો જોતા નથી ને બસ ખાલી આઈ કહી દો કે નહીં થતું બરાબર ભાઈ હવે જેટલા પણ લોકો અહીંયા મોસ્ટલી બધા એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે ભાઈ અહીંયા ચલો ફોટોપટ જલ્દી જલ્દી કે સાબરમતીએ કયો નાઉન અને રિવર કયો નાઉન તો તમે તરત કહી દેશો કે સાહેબ સાબરમતીએ કયો નાઉન તો કે આ તો સાહેબ પ્રોપર નાઉન આ કયો નાઉન થયો પ્રોપર નાઉન બરાબર ફક્ત એક જ હોય એના શું કહેવાય મિત્રો પ્રોપર નાઉન કહેવાય અને કે જેનું બહુ વચન થઈ શકે એ કયો નાઉન કહેવાય કોમન નાઉન અને કે સાહેબ આ શું થયું કોમન નાઉન આ શું થયું કોમન નાઉન હવે સમજો અહીંયા વસ્તુ એ છે અહીંયા જોવા જઈએ તો મિત્રો આ જે ગોલ્ડ છે ને બરાબર આ શું છે ગોલ્ડ છે અને એ જ રીતના મિત્રો હું એમ કહું કે અહીંયા મેટલ કહું તો મિત્રો મેટલ એ કોઈ એવો પદાર્થ નથી સમજો જેમ નદી છે નદી કહો તેની અંદર બધી આવી જાય સાબરમતી આવી જાય ગંગા આવી જાય બધી આવી જાય ને બસ એ જ રીતના મિત્રો આ જે મેટલ છે તો આ મેટલની અંદર ગોલ્ડ બી આવી જાય એ જ રીતના મિત્રો સિલ્વર બી આવી જાય એ જ રીતના કોપર બી આવી જાય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો આ કેટલી મેટલ થઈ મેં અહીંયા કેટલી મેટલ લખી તો તમે તરત કહેશો કે સાહેબ તમે એક ગોલ્ડ અને એક શું કહેવાય સિલ્વર એટલે ટોટલ બે મેટલ લખી જેને ગણી શકાય એનું બહુ વચન થાય મિત્રો યાદ રાખજો મેટલનું શું થાય છે મેટલનું બહુ વચન થાય મેટલ્સ અને જો આ બહુ વચન થતું હોય તો આ કયો નાઉન કહેવાય કોમન નાઉન કહેવાય ભાઈ આ કયો નાઉન કહેવાય કોમન નાઉન કહેવાય એટલે ભૂલથી પણ નાઉન ના કહેતા હા આ ગોલ્ડ અને સિલ્વર છે આ કયો નાઉન કહેવાય તો આ આ કયો નાઉન મિત્રો આ મટીરિયલ નાઉન કહેવાય ક્લિયર આટલી વસ્તુ જેમ નદી કહીએ રિવર તો રિવરની અંદર ગંગાઇ આવી ગઈ સાબરમતી આવી ગઈ પછી તમે જે લો એ બધી નદી આવી ગઈ તો બસ એ જ રીતના જે મિત્રો મેટલની અંદર આ બધું આવી ગયું એટલે મેટલ એ કોમન નાઉન છે પણ જ્યારે તમે આ ઇન્ડિવિજ કોમિકલ કમ્પાઉન્ડ ની વાત કરો તો એ કયો નાઉન કહેવાશે એ કહેવાશે મટીરિયલ નાઉન ભાઈ ક્લિયર મેટલ એ કોમન નાઉન ડન આટલી વસ્તુ ભાઈ ખબર પડી બધાને યસ યનો ફટોફટ યસ તો હવે એના પરથી જ બસ તમારે આટલી જો નાઉનની તમને ખબર પડી હોય ને તો મિત્રો અહીંયા હવે સોલ્વ થશે કઈ રીતે કે જો અહીંયા શું બન્યું ભાઈ મેટલ અહીંયા શું આવ્યું મેટલ આવ્યું વર્ડ જો મજાની વસ્તુ વર્ડ જો અહીંયા કે અહીંયા આવ્યું આ મેટલ એટલે મેટલ એ નાઉન કહેવાય અરે મેટલ એ નાઉન કહેવાય ને અને પછી

ખબર પડે વિડિયોને હજુ લાઈક ના કર્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો ભાઈ ક્લિયર ખબર પડી મેટલ જેમ નદી છે તો નદીની અંદર બધી નદીઓ આવી જાય ને એ જ રીતના મેટલની અંદર ગોલ્ડ આવી જાય સિલ્વર આવી જાય બધું આવી જાય એટલે મેટલ એ કોમન નાઉન કહેવાય પણ જે ગોલ્ડ ને એ બધું છે એ મટીરિયલ નાઉન કહેવાય આ ડિફરન્સ ખાસ ધ્યાન રાખજો ભાઈ ક્લિયર આટલી વસ્તુ બધાને ખબર પડી ગઈ ગોલ્ડ ઇઝ અ પ્રિશિયસ મેટલ એ રીતના થશે એટલે મિત્રો આટલી વસ્તુ ક્લિયર આ જો હવે કદાચ અહીંયા આ રીતના આપી દીધું હોય કે ખાલી જગ્યા ગોલ્ડ ખાલી જગ્યા પછી આવું હોય કે એક જ મિનિટ ખાલી જગ્યા ગોલ્ડ ઓફ ઇન્ડિયા ઇઝ બરાબર ખાલી જગ્યા પછી આ રીતના હોય કે પ્રિશિયસ મેટલ તો મિત્રો અહીંયા જો શું થાય તો હમણાં સુધી આ નામ કેવું હતું આ નામ મિત્રો કેવું હતું તો કે આ તો ઇન્ડેફિનેટ હતું અત્યારે નામ કેવું થયું ભાઈ ગોલ્ડ ગોલ્ડ ક્યાંનું તો કે ઇન્ડિયાનું જ તો ચોક્કસ થયું એનો જો નામ ચોક્કસ આવે તો આર્ટિકલ કયો આવે ધ આવે બાકી અહીંયા તો નાઉન પ્લસ એઝેક્ટિવની રીતના અહીંયા એ આવતું હતું એ એ જ આવે ભાઈ ક્લિયર એટલે આ કોન્સેપ્ટ ક્લિયર કરો તમે બીજી બધી માથાકૂટમાં નહીં પડવાનું મિત્રો શું ક્લિયર કરવાનું કોન્સેપ્ટ ક્લિયર કરવાનું ડન આટલી વસ્તુ આઈ થિંક આશા રાખું કે તમને આ બધી ખબર પડી હશે બરાબર તો ચલો આપણે નેક્સ્ટ પર જઈએ આ બધું તો આપણું ક્લિયર થઈ ગયું હલો હાલો ચલો ભાઈ ભાઈ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો ચલો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ચલો મિત્રો પહેલું જ વાક્ય તમારી સામે છે બરાબર આ પહેલું જ જો તમને કોન્સેપ્ટ ભણાય એ પરથી આવો ફટોફટ આન્સર આવવો જોઈએ વાક્ય ગમે તેવું લાંબુ હોય આપણું પેલું કોન્સેપ્ટ યાદ કરો ચલો જલ્દી ક્વિક મિત્રો અહીંયા જુઓ કે ધ એર કુલર વોઝ સર્વિસ્ટ વન ઓફ ખાલી જગ્યા લીડિંગ સર્વિસ જો ખાલી જગ્યા પછી પ્રોનાઉન આવે તો મિત્રો નો આર્ટિકલ પણ ખાલી જગ્યા પછી મિત્રો પ્રોનાઉન ને પણ નામ આવે એટલે લીડિંગ સર્વિસ કીધું છે તો તમે આના નામ કહી શકો ને ફટોફટ આનો આન્સર કહો ચલો જલ્દી ક્વિક અને આ બધું હમણાંની એક્ઝામમાં પૂછાયેલું છે જલ્દી ફટોફટ કહો શું આન્સર આવશે શું આન્સર આવશે એટલે કોમેન્ટ બોક્સ આમ ભરાઈ જવું જોઈએ અડધતા અડધા 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 ચલો જલ્દી જવાબ આપો યસ આની અંદર મિત્રો જવાબમાં શું આવશે તો કે સર સિમ્પલ જ છે કે આની અંદર જવાબ આપણે મૂકવાનો રહેશે એ આવશે મિત્રો કયો ધ એનું રીઝન છે કે અહીંયા પછી પ્રોનાઉન નથી સર્વનામ નથી અને આ લીડિંગ સર્વિસ અહીંયા જો કંપનીઝ કહી દીધું છે કંપનીઝ એ નાઉન કહેવાય ને એટલા માટે ત્યાં કયો આર્ટિકલ આવ્યો મિત્રો ધ આર્ટિકલ આવ્યો ડન આટલી વસ્તુ ભાઈ બધાને ક્લિયર થઈ ગયું આની અંદર કયો આર્ટિકલ આવશે ધ આર્ટિકલ આવશે યાદ રાખજો બીજું આનું ગુજરાતી કરવાની જરૂર જ નથી તમે લોકો બધા ક્યાં મરી જાવ ખબર વાક્યનું ગુજરાતી કરવા જાવ એટલે વાક્યનું ગુજરાતી કરવાની જરૂર જ નથી ડાયરેક્ટ આ વસ્તુ જોવાની કે વન ઓફ ફાઈવ હવે વન ઓફ આવ્યું તો એ પછી ખાલી જગ્યા છે ને પછી શું છે જો ભૂલથી પછી પ્રોનાઉન એટલે કે સર્વનામ આપે એટલે કે આઈ મી યુ હી સી ઇટ એવું કંઈ આપે તો આર્ટિકલ ના આવે પણ એ ના આપ્યું હોય તો મિત્રો ધ આર્ટિકલ કમ્પલસરી લગાવી દેવાનું ભાઈ ડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ શું પ્લ્યુરલ નો આર્ટિકલ જે નિયમ કહું છું એ નિયમ નહીં જોવાનો બસ જે ખોટું ખોટું યાદ રાખ્યું ને એ જ યાદ રાખો મરી જશો ભાઈ ભાઈ આની અંદર સાચો જવાબ આવી જશે ધ આર્ટિકલ આવશે

જોવા જઈએ એવું હોય તો એ આર્ટિકલ આવી શકે ને અહીંયા ધ આર્ટિકલ આવશે ડન આટલી વસ્તુ ચલો નેક્સ્ટ પર જઈએ આની અંદર પહેલું પતિ ગયું હવે સી બીજી ખાલી જગ્યા જો મિત્રો બીજી ખાલી જગ્યા એવી છે કે સુજીત વિઝિટ ખાલી જગ્યા દિલ્હી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ હમણાં જ તમને આ કોન્સેપ્ટ ભણાવી દીધો ફટોફટ આનો આન્સર આવવો જોઈએ ચલો જલ્દી એ એન ધ અને નો આર્ટિકલ જે શું આન્સર આવશે આમાં જલ્દી ફટોફટ જલ્દી જલ્દી ક્વિક 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 આન્સર લખો ચલો ભાઈ ફટોફટ આનો આન્સર લખો શું આવશે જલ્દી ક્વિક 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 સુજીત

આપણે આ ગોખણ પટ્ટી કરવાની આપણે કોન્સેપ્ટ યાદ રાખવાનો કોન્સેપ્ટ શું યાદ કરાયો કે કોઈ પણ દેશ શહેર રાજ્યના નામની આગળ આર્ટિકલ ના આવે પણ એવા દેશ શહેર રાજ્ય છે અમુક એની આગળ આવે કેમકે એ સમૂહને રિપ્રેઝેન્ટ કરે જેમ કે પંજાબ છે જેમ કે આપણું ડાંગ છે જેમ કે પંચમહાલ છે એ જ રીતે મિત્રો નેધરલેન્ડ્સ છે તો આની આગળ ધ આર્ટિકલ આવી શકે અહીંયા દિલ્હીની વાત થઈ છે એટલે આપણે અહીંયા શું કરી દઈશું નો આર્ટિકલ એટલે મિત્રો ડી ઇઝ ધ રાઈટ આન્સર થશે ક્લિયર ચલો નેક્સ્ટ પર જઈએ આની અંદર આનામાં કોઈ ગુજરાતી કરવાની બહુ જરૂર છે નહીં હવે આ બહુ મસ્ત વસ્તુ આવીએ હવે અહીંયા સમજાવું ચલો આ જે કોન્સેપ્ટ છે મારે ભણાવવાનો છે તમને અહીંયા મસ્ત વસ્તુ ભણાવું ચલો બહુ મસ્ત આ રહ્યો કોન્સેપ્ટ પૂછાયો છે એટલે યાદ રાખવાનું એક ચલો મિત્રો અહીંયા વાત શું યાદ રાખવાની જ્યારે મિત્રો વાક્યની અંદર તમને શું બતાવ્યું હોય ટ્રાવેલ કરતા બતાવે ભાઈ શું બતાવ્યું હોય ટ્રાવેલ એટલે આપણે વાત કરીએ કે મુસાફરી ભાઈ વાક્યની અંદર વાત શેની થઈ હોય મુસાફરીની વાત થઈ હોય એટલે એક સ્થળથી બીજા સ્થળે જવાની વાત થઈ હોય ત્યારે સમજો વસ્તુ આ ત્યારે મિત્રો વપરાયશું બાય વપરાય મુસાફરી આ બાયનો નો ઉપયોગ મિત્રો શેના માટે થયો હોય મુસાફરી માટે થયો હોય તો પછી મિત્રો એના પછી જે પણ અહીંયા સાધનનું નામ આવે આ સાધનના નામની આગળ મિત્રો કોઈ આર્ટિકલ ના આવે સમજો વસ્તુ જેમ કે વાક્ય એવું હોય કે આ

ભાઈ જલ્દી આની અંદર આન્સર શું આવશે કોમેન્ટ બોક્સની અંદર જણાવો જલ્દી આઈ વેન્ટ ટુ અમદાવાદ ખાલી જગ્યા એસટી બસ શું હાલો હાલો જલ્દી સુપર ભણાવો થેન્ક યુ વેરી મચ શું આવશે આની અંદર આન્સર નો આર્ટિકલ નો આર્ટિકલ નો આર્ટિકલ યસ એકદમ ક્લિયર વસ્તુ છે આની અંદર જો વિચારવાનું શું કંઈ નથી અહીંયા જોવાનું એ આવશે કે ભાઈ આ બાય આવ્યું પણ બાય આવ્યું એટલે ગાંડાની થઈ જવાનું ભાઈ કે બસ બાય આવે એટલે નાજ આર્ટિકલ આવે એવું નહીં વિચારો અહીંયા વસ્તુ શું છે અહીંયા વસ્તુ શું થઈ મિત્રો કે અહીંયા એમ કીધું વેન ટુ અમદાવાદ એટલે એક શું થયું કે ભાઈ તમે કોઈ બીજા સ્થળે જો તમારે જવું છે અમદાવાદ તો આ મુસાફરી થયું અને જેને મુસાફરી માટે મિત્રો આ બાય વપરાયું પેસિવ વોઇસ માટે નહીં વપરાયું બાય એ પેસિવ પણ વપરાય અહીંયા શું છે મુસાફરી માટે વપરાયું તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે અહીંયા જે આ બાય વપરાયું છે મુસાફરી માટે છે તો એ પછી મિત્રો અહીંયા કોઈ પણ આવી રીતે સાધનનું નામ આપ્યું હોય તો એની આગળ આર્ટિકલ ના આવે ભાઈ ક્લિયર એની આગળ આર્ટિકલ ના આવી શકે ને એટલા જ માટે મિત્રો જો આ વાક્ય જો આ વાક્ય જે પૂછ્યું હતું એક્ઝામ ની અંદર એની અંદર શું પૂછાયું તો કે આ આઈ પછી શું લખ્યું ગો અને પછી કોલેજ એટલે એ કોઈ બીજા સ્થળે ને હવે જશે કે આ કોલેજ જશે તો આ શું થાય મુસાફરી થઈ અને મુસાફરી માટે મિત્રો તમારા બાય વપરાય હોય તો શું થાય તો મિત્રો અહીંયા જે આ સાધન આપ્યું હોય તો એની આગળ આર્ટિકલ આવે કે એની આગળ આર્ટિકલ ના આવે એટલે અહીંયા નો આર્ટિકલ આવે ડન આટલી વસ્તુ અને એટલા જ માટે મિત્રો આખું વાક્ય કેવું થાય કે આઈ ગો ટુ સ્કૂલ કોલેજ બાય બાયસિકલ એટલે કોઈ આર્ટિકલ ના આવે એટલે અહીંયા જવાબમાં આવશે નો આર્ટિકલ ભાઈ બધાને ક્લિયર થઈ જાય છે આની અંદર આન્સર શું આવશે ડી ફોર નો આર્ટિકલ ભાઈ નો ઓકે એકદમ સરસ ચલો ક્વેશ્ચન પર જઈએ ફટોફટ જે મિત્રો ચોથા નંબરનો ક્વેશ્ચન તમારે જલ્દી જલ્દી આની અંદર એ કરવાનું છે ફટોફટ ચલો તો આની અંદર પણ એક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ યાદ કરાવું મિત્રો એક કોન્સેપ્ટ આવો છે કે ઓલ છે જો સમજો હવે ઓલ છે તો ઓલ પછી મિત્રો બે પ્રકારના નામ આવી શકે ઓલ પછી મિત્રો કેવા નામ આવી શકે બે પ્રકારના એક ગણી શકાય એવા નામ આવે અને એક મિત્રો ના ગણી શકાય એવા નામ વપરાય સમજજો વસ્તુ બહુ સમજવાની જરૂર છે નિયમને કે ઓલ છે તો આ જે ઓલ પછી એક ગણી શકાય એવા નામ આવે અને એક ના ગણી શકાય એવા નામ આવે જો હવે ઓલ પછી મિત્રો ગણી શકાય એવા નામ હોય તો એ નામ મિત્રો બહુવચનમાં જ લખેલા હોય બહુ વચન એટલે ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ પ્લુરલ કહીએ જો ઓલ પછી ગણી શકાય એવા નામ આપે આપે તો એ તમારા મિત્રો બહુવચનમાં જ અને જો ઓલ પછી ન ગણી શકાય એવા નામ આપ્યા તો મિત્રો જે નામ ના ગણી શકાય એનું બહુ વચન થાય એટલે ગણી જ નહીં શકાય એનું બહુ વચન છે એટલે મિત્રો યાદ રાખવાનું જે નામ ના ગણી શકાય એ નામ મિત્રો હંમેશા કેવું હશે એક વચન હશે જેને આપણે ઇંગ્લિશની અંદર શું કહીએ ઇંગ્લિશ ની અંદર એને કહીએ મિત્રો સિંગ્યુલર કહીએ તો કે સાહેબ હવે આની અંદર વાત કરો આ તો તો ખબર પડી મિત્રો યાદ રાખીએ અહીંયા કે ઓલ છે આ ઓલ પછી જો ઓલ છે તો મિત્રો અહીંયા જોઈએ કે બહુવચન નામ હોય ભાઈ કયું નામ હોય બહુવચન નામ આપી દીધું હોય તો તમારે ત્યાં એ નામની આગળ મિત્રો ધ આર્ટિકલ લગાવી દેવો ભાઈ કયો આર્ટિકલ લગાવી દેવો ધ આર્ટિકલ અને જો ના ઓલ પછી મિત્રો એક વચન નામ આપ્યું હોય બે ઓલ પછી કેવું નામ આપ્યું હોય એક વચન નામ આપે તો મિત્રો તમારે શું લગાવવાનું નો આર્ટિકલ ભાઈ શું લગાવશો નો આર્ટિકલ લગાવશો ભાઈ ક્લિયર બધાને યસ યા નો ફટોફટ જલ્દી 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 યસ લાઈક કરો લાઈક કરો ભાઈ ત્રણસો ને પાંચ લોકો અત્યારે ઉત્તરાયણના પતંગને કીધું છે ભાઈ બાજુમાં જા અમારે પીજીવીસીએલ નો પતંગ કાપવાનો છે અને અહીંયા જો મિત્રો જો કેમસે ક્લિયર થઈ ગયું કે ઓલ પછી ગણી શકાય એવું નામ આવે આપણે ભૂલ થાય કે ઓલ પછી બસ ગણી શકાય જ એવું નામ આવે ના મિત્રો ઓલ પછી ગણી શકાય એવું નામ આવે ના ગણી શકાય એવું નામ આવે પણ ખાસ ધ્યાન રાખો ગણી શકાય એવું નામ આવે જે બહુ વચન હોય અને ના ગણી શકાય એવું નામ હોય તો ત્યાં એક વચન આવે એટલે આપણો અહીંયા કોન્સેપ્ટ શું યાદ રાખવાનું કે જો ઓલ છે આ ઓલ પછી તમને બહુ વચન નામ આપ્યું હોય ને તો મિત્રો આ જે નામ હોય એની આગળ તમે ધ આર્ટિકલ લગાવી દેજો પણ ઓલ પછી એ મિત્રો એક વચન નામ આપે તો મિત્રો નો આર્ટિકલ આવશે બસ આટલો જ કોન્સેપ્ટ જોવાનો છે જો આખી આટલી મોટી ખાલી જગ્યા આટલી મોટી ખાલી જગ્યા છે એનું કોઈ જરૂર જ નથી તમને ખાલી આટલો કોન્સેપ્ટ આવડતો હોય ને કેટલો જો અહીંયા કે અહીંયા શું આપ્યું મિત્રો આ ઓલ આપ્યું અરે આ ઓલ આપ્યું ને પછી ખાલી જગ્યા છે ને આ જો આ નામ કેવું એક વચન કે બહુ વચન અલે આ નામ કે એક વચન કે બહુ વચન તો હારું આ ખાલી જગ્યા આટલામાં જ પતી જાય આટલું મોટું તો તમને ખાલી ટેન્શન આપવા માટે આપ્યું છે અને એમાં જ લોકો ડરી જાય અમને ગુજરાતી કરતા નહીં આવડતું તો સાહેબ અંગ્રેજીમાં માર્ક્સ જાય પણ આની અંદર અમુક વાક્યો તો એવા હોય જેમાં ગુજરાતીની જરૂર જ નહીં હોતી મિત્રો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આન્સર બોલો ફટોફટ જલ્દી કોમેન્ટ બોક્સની અંદર આન્સર કહો આન્સર કો શું આન્સર આવશે ક્વિક ભાઈ આની અંદર આન્સર શું આવશે એબીસીડીમાંથી શું આન્સર આવશે સિમ્પલ છે કે અહીંયા જોઈએ કે આપણી જોડે ઓલ આપ્યું છે ઓલ પછી ખાલી જગ્યા રાઈટ આન્સર મિત્રો આવી જશે બધાને કોન્સેપ્ટ ક્લિયર અલ્યા ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ક્લિયર થઈ ગયું ખબર પડી યસ યનો ઓકે લપેટ લપેટ જોરદાર ચલો ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધા મિત્રોને ગુડ મોર્નિંગ બધાને આઈ થિંક ખ્યાલ આવ્યો હશે આની અંદર નો આર્ટિકલ ના આવે ધ આર્ટિકલ આવે ચલો મિત્રો તો નેક્સ્ટ ખાલી જગ્યા પર જઈએ આજે આમ આર્ટિકલનો પતંગ એવો કાપીશું ને કે ફૂલ દોરીમાં એનો પતંગ કપાસે અહીંયા આવી જઈએ ચલો મિત્રો અહીંયા કીધું કે ધ ટી કપ ઇઝ મેડ ઓફ ખાલી જગ્યા કોપર આ કોન્સેપ્ટ ચલાવી દીધો છે કોપર એ શું કહેવાય તમને ખ્યાલ આવવો જોઈએ ફટોફટ આની અંદર ગો ચલો મને પહેલા એટલું જણાવી દો તમારા લોકો જોડેથી મારે એક જવાબ જોઈએ છે ને એ જવાબ મિત્રો એ જોઈએ છે કે ભાઈ આ જે કોપર છે તો આ કોપર એ કયો નાઉન કહેવાય આ કોપર એ કયો નાઉન ફટોફટ જલ્દી જલ્દી કોમેન્ટ બોક્સની અંદર એ આન્સર આપો કોપરે કયો નાઉન જલ્દી ક્વિક ક્વિક ફટોફટ ભાઈ વન પછી ધ આવે કે ના આવે ચલાવી દીધું છે થોડું આગળ જઈને વિડીયો જોઈ લેજો બહુ સારું સમજાવી છે ચલો ભાઈ કોપરે કયો નાઉન જલ્દી ક્વિક ક્વિક કોપરે કયો નાઉન કોપરે કહ્યું નાઉન ચલો ભાઈ ફટોફટ જલ્દી જલ્દી કોપરે કયો નાઉન જવાબ સાચ્યો તમારા બધાનો નો આર્ટિકલ ઇઝ ધ રાઈટ આન્સર બટ કયો નાઉન છે ફટોફટ જલ્દી જલ્દી આલે આ કોપરે કોમન નાઉન ના કહેવાય મિત્રો કોપરે કયો નાઉન મટીરિયલ નાઉન કહેવાય ભાઈ કોપર એક પ્રકારનો શું કહેવાય એક પ્રકારનો રાસાયણિક તત્વ છે અને દરેક રાસાયણિક તત્વો એ મટીરિયલ નાઉન કહેવાય અને મિત્રો સિમ્પલ વસ્તુ છે આપણે આગળ જ વાત કરી મટીરિયલ નાઉનની આગળ આર્ટિકલ ના આવે એટલે મિત્રો તમારો સાચો જવાબ શું થશે નો આર્ટિકલ જો હવે કેવું થયું આપણે કોન્સેપ્ટ ભણી લીધા એટલે ખાલી આમ ખાલી જગ્યા જોઈએ ને ત્યાં તમને ખબર પડી જાય મિત્રો ક્લિયર કોન્ફિડન્સ વધ્યો કે ના વધ્યો આપણે પાંચમા નંબરની ખાલી જગ્યાએ પતાવી દીધી ચલો મિત્રો આઈએ છઠ્ઠા નંબરે ફટોફટ જો આ ખાલી જગ્યા બહુ મસ્ત છે આ ખાલી જગ્યાનું આપણે પોસ્ટમોર્ટમ કરીશું પહેલા આનો આન્સર આપો આનો આન્સર આપો ફટોફટ જલ્દી આનો આન્સર શું આવશે ભાઈ કોપરે મટીરિયલ નાઉન કહેવાય કોમન નાઉન ના કહેવાય કોપર એ મટીરિયલ નાઉન કહેવાય ખાસ ધ્યાન રાખજો ચલો આનો આન્સર આપો શું આવશે ખાલી જગ્યા એપલ ડે કિપ્સ ધ ડોક્ટર હવે હવે આની અંદર હું થોડું બદલી દઉં તમારા લોકો માટે આ વસ્તુ લાવીએ ચલો એક વાક્ય લખીએ છીએ આપણે અહીંયા ખાલી જગ્યા ખાલી જગ્યા ડે ખાલી ખાલી જગ્યા જગ્યા અવે મિત્રો લોકોએ આ પૂરવાની છે બરાબર તમારી જોડે ઓપ્શન આ છે એ એન ધ અને નન એનામાંથી તમારે જેટલા મૂકવાય એટલા મૂકો ફટોફટ આનો આન્સર આપો ખાલી જગ્યા એપલ ખાલી જગ્યા ડે કિપ્સ ખાલી જગ્યા ડોક્ટર અવે બહુ મજા આવશે આની અંદર બહુ મસ્ત કોન્સેપ્ટ શીખવાડીશ પેલા ખાલી ટ્રાય કરો કે આન્સર આપવાનો ચલો ફટોફ જલ્દી ક્વિક ક્વિક આની અંદર શું આન્સર આવશે આનો આન્સર આપો પેલી ખાલી જગ્યાનો આન્સર ના આપો આનો આન્સર આપો ચલો ક્વિક ફટોફટ જલ્દી કોમેન્ટ બોક્સની અંદર ભાઈ વિડિયોને લાઈક ના કરવી તો લાઈક કરી દેજો ત્રણસો જ જણાશું ભાઈ પાંચસો લાઈક હોવી જોઈએ ચલો ફટોફટ ઉત્તરાયણના દિવસે ભણવા આવ્યો હોઉં તો પાંચસો ને હજાર લાઇક તો માંગો નહીં યાર ચલો કહો ફટોફટ ઓકે થેન્ક યુ વેરી મચ ભાઈ એન એ એ એન એ એ એન એ એ ચલો મિત્રો અહીંયા સમજો આપણે હવે આનો આન્સર શું આવે એ સમજીએ બહુ સમજવાની જરૂર છે કેમ કે એક બુકની અંદર મિત્રો આ ખાલી જગ્યાએ સાવ ખોટી આપીને તમે વર્ષોથી એ બુક વાપરો એના લીધે જો એક્ઝામમાં પૂછાશે ને તો તમે લોકો એ ખોટું જ લખીને આવજો અહીંયા કોન્સેપ્ટ વિચારીએ શું કોન્સેપ્ટ છે સમજો અહીંયા મિત્રો ઇંગ્લિશની અંદર એક વસ્તુ ક્લિયર છે અને એ વસ્તુ શું છે કે જ્યારે તમારે એક કેવો ઉલ્લેખ કરવો છે તમારે એવું છે છે આ એક તો તમે આર્ટિકલ વાપરી શકો એ કે એન જેમ કે મારે એમ કેવું છે કે મારી પાસે એક પેન છે મારે શું કેવું છે મારી પાસે એક પેન છે તો એટલે હું શું લખીશ આઈ પછી હેવ પછી ખાલી જગ્યા અને પેન જો મને કેમની ખબર પડે કે હું આ એક જ પેન કેવા માંગુ કેમ કે પેન લખ્યું જો વધારે પેન હોત તો પેન્સ લખત ક્લિયર એટલે મારે શું કેવું મારી પાસે એક પેન છે ને એવું કહેવા માટે મિત્રો એક કહેવા માટે હું શું કરીશ અહીંયા એ લગાઈશ ડન એટલે યાદ રાખજો કે એક કેવું હોય તો મિત્રો શું વપરાય એ કે એન વપરાય ડન ચલો બીજી વાત કરીએ એ પછી મિત્રો બીજું વસ્તુ શું છે કે જ્યારે પણ

જ્યારે આપણે એક કહેવું છે તો કયો આર્ટિકલ આવે એક એન આર્ટિકલ આવે ને જ્યારે મિત્રો શું કેવું છે આપણે સમૂહને રિપ્રેઝેન્ટ કરવો છે કોઈ એક નામથી આપણે આખા સમગ્ર સમૂહને રિપ્રેઝેન્ટ કરીએ તો મિત્રો ત્યારે શું આવશે ધ આર્ટિકલ આવશે ક્લિયર આટલી વસ્તુ હવે જોઈએ અહીંયા વાક્ય શું છે તો મિત્રો વાક્ય એવું છે કે ખાલી જગ્યા એપલ ખાલી જગ્યા ડે જો અહીંયા કદાચ એક કરતા વધારે દિવસ હોત શું કહીએ આપણે એક કરતા વધારે દિવસ હોત તો મિત્રો ત્યારે અહીંયા તો લખાઈ જાત ડેઝ લખાઈ જાત ભાઈ ક્લિયર

હવે થશે કેવું કે જો તમે લોકો અહીંયા કદાચ એ આર્ટિકલ લગાવી દો સમજો આ વસ્તુ જો અહીંયા ભૂલથી એ આર્ટિકલ લગાવી દો તો આનો અર્થ કેવો થયો એક દિવસમાં એક સફરજન ખાવ તો એક ડોક્ટર દૂર રહે એટલે આવું થાય એક સફરજન ખાવ એટલે એક ડોક્ટર દૂર રહે તો હું પાંચ સફરજન ખાવ એટલે પાંચ ડોક્ટર દૂર રહે ના મિત્રો અહીંયા અર્થ એ કહેવા માંગે છે આ વાક્ય એ કહેવા માંગે છે કે ભાઈ જો તમે દિવસનું બરાબર કે જો તમે શું છે દિવસનું શું ખાવ એક સફરજન ખાઓ એક દિવસમાં એક સફરજન ખાઓ તો તમે ડોક્ટર થી દૂર રહેશો એટલે કેટલા ડોક્ટર થી એટલે બધા જ ડોક્ટર થી દૂર રહો એટલે અર્થ શું કે તમે રોગ થી દૂર રહેશો અને રોગ થી દૂર રહેશો તો મિત્રો કોઈ ડોક્ટર જોડે નહીં જવું પડે તો અહીંયા જોઈએ કે આ જે ડોક્ટર શબ્દ આવ્યો આ ડોક્ટર એ શું બતાવે છે મિત્રો એના આખા સમૂહને રિપ્રેઝન્ટ કરે છે અને જો સમૂહને નામ રિપ્રેઝેન્ટ કરે તો કયો આર્ટિકલ આવે ધ આર્ટિકલ આવે એટલે અહીંયા મિત્રો ધ આર્ટિકલ આવે આ ખાસ ધ્યાન રાખજો ભાઈ ક્લિયર થઈ ગયું બધાને અહીંયા કયો આર્ટિકલ આવશે ધ આર્ટિકલ એટલે એન એ અને ધ આવે અહીંયા ભૂલથી પણ એન એ અને એ ના કરતા કેમ કે જો એક દિવસમાં એક સફરજન ખાવ તો એક ડોક્ટરથી નહીં મિત્રો આ ડોક્ટરના આખા સમૂહથી તમે શું રહેશો દૂર રહેશો અને જ્યારે કોઈ એક ના આખા સમૂહ રિપ્રેઝેન્ટ કરે એટલે કયો આર્ટિકલ આવે મિત્રો ધ આર્ટિકલ આવે ભાઈ ક્લિયર આટલી વસ્તુ બધાને ખબર પડી કે ના પડી ભાઈ ખબર પડી યસ યનો ફોટોપટ જલ્દી જલ્દી કહો ભાઈ ફોટોપટ જલ્દી કોમેન્ટ બોક્સની અંદર કહી દો જવાબ ખબર પડી કેટલા વાગે સારો હા ભાઈ ડન ઓકે જઈએ આગળ આની અંદર મિત્રો આપણી જોડે જે હતું એ ફોટોપટ જોઈ લઈએ કે અહીંયા આખો કોન્સેપ્ટ જોઈએ તો કોન્સેપ્ટની અંદર અહીંયા એપલ છે એટલે તમે અહીંયા શું લગાવી દેશો એન્ડ લગાવી દેશો એટલે સિમ્પલ જ છે એટલે રાઈટ આન્સર કયો થઈ જશે એ ફોર અમદાવાદવાળો થઈ જશે નેક્સ્ટ પર જઈએ ચલો આગળ જઈએ આપણે ઓકે ભાઈ સાત નંબરની ખાલી જગ્યા આવી ફટોફટ જલ્દી જુઓ હમણાં જે કોન્સેપ્ટ ગણાવ્યો ને હમણાં જે કોન્સેપ્ટ ભણાવ્યો એના જ છે જલ્દી જલ્દી કોમેન્ટ બોક્સની અંદર આનો આન્સર કહો કે વી આર ગોઈંગ ટુ ઓફર ખાલી જગ્યાએ ગિફ્ટ બોક્સ ફોર ઓલ ધી કસ્ટમર્સ જો અહીંયા જો હમણાં આપણે જે નિયમ ચલાવ્યો એ નિયમ અહીંયા સાચો પુરવાર થાય છે શું આવ્યું અહીંયા ઓલ આવ્યું જો સમજો અહીંયા ઓલ આવ્યું એ પછી અહીંયા જો મિત્રો નામ આવ્યું ને આ નામ કેવું આવ્યું બહુ વચન આવ્યું ને અને જો નામ બહુ વચન આવે તો આર્ટિકલ કયો લાગી ગયો ધ લાગ્યો હવે તમારે અહીંયા લગાવવાનું છે

એપ ઓપન થાય છે ના થતી હોય તો ભાઈ જોઈ લેજો કાલનો વિડીયો હાલો અહીંયા જોઈએ તો મિત્રો આની અંદર આન્સર શું આવશે તો આની અંદર આન્સર આવશે મિત્રો સી ફોર ચેન્નાઈ આ ધ આર્ટિકલ બસ ધની જ પાછળ લગાવેલા તમે જો અહીંયા શું આન્સર અને કેમ મિત્રો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જો અહીંયા જે ખાલી તમે માઇન્ડ તમારું જે થિંકિંગ લેવલ છે ને પ્રોબ્લેમ કેવું છે કે તમે લોકો જે થિંક કરો છો ને એ વ્યૂ રિયલમાં સાચો છે જ નહીં પેલા તમે શું ગોખણિયા નિયમો વાળા થઈ ગયા છો અને એના લીધે મિત્રો દરેક ખાલી જગ્યામાં શું વિચારવા જાવ કોઈક નિયમ જોવા જાવ અને એટલા બધા નિયમ ભણ્યા હો કે છેલ્લે કોઈ નિયમ યાદ નહીં આવતો ને એટલે મન ફાવે એમ મૂકી દો મિત્રો અહીંયા ખાલી જોવાનું મિત્રો આ ગિફ્ટ બોક્સ કેટલા છે મને એ કહો ચલો ફટોફટ જલ્દી મને એમ કહો કે આ ગિફ્ટ બોક્સ કેટલા ગિફ્ટ બોક્સની વાત થઈ કોમેન્ટ બોક્સની અંદર મને એ જણાવો કે આ ગિફ્ટ કેટલા ગિફ્ટ બોક્સની વાત થઈ જાય ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર કહો ચલો જલ્દી ક્વિક ક્વિક એટલે આ કેટલા ગિફ્ટ બોક્સની વાત થઈ જાય ફટોફટ જલ્દી કહો જલ્દી ફટોફટ કહો આ કેટલા ગિફ્ટ બોક્સ ની વાત થઈ એક બે ત્રણ ચાર કેટલા તો અહીંયા આ એક એક વચન આપ્યું ને સમજવાની જરૂર છે જો અહીંયા આપણે આવીએ કે આ બોક્સ આપે અને પછી હું એમ કહું કે ભાઈ બોક્સિસ કહું તો સિમ્પલ વસ્તુ છે જો બોક્સ આપે એટલે કેટલા બોક્સ હશે તો કે સાહેબ અમને થોડી ખબર એટલે બુરા આટલું જોઈને ખબર પડવી જોઈએ કે અહીંયા બોક્સ આપ્યું એટલે કમ્પલસરી આ એક વચન નામ છે તો આ કેટલા બોક્સ હોય એક જ બોક્સ ની વાત હોય જો કદાચ એક કરતા વધારે એટલે બે કે ત્રણ ની વાત હોત તો મિત્રો અહીંયા કમ્પલસરી બહુ વચન ના થઈ જાત ભાઈ ખબર પડી તો ખાલી આ બોક્સ લખ્યું તો આ એક જ બોક્સ ની વાત થઈને જયારે આપણે હમણાં જ કોન્સેપ્ટ ચલાવ્યો શું કોન્સેપ્ટ ચલાવ્યો જ્યારે તમારે શું કેવું હોય આ એક કેવું હોય તો કયો આર્ટિકલ વપરાય એ કે એન આર્ટિકલ વપરાય ભાઈ એક કેવું હોય તો કયો આર્ટિકલ વપરાય એ કે એન આર્ટિકલ વપરાય અને એટલા જ માટે મિત્રો આની અંદર આન્સર શું આવશે એ આવશે એટલે વાક્ય આવું થઈ જાય કે વી આર ગોઈંગ ટુ ઓફર અ ગિફ્ટ બોક્સ ફોર ઓલ ધ કસ્ટમર્સ ભાઈ ડન થઈ ગયું અને એટલા આન્સર આવી જશે સી આવી જશે બે ક્લિયર આન્સર આવશે સી આવશે ભાઈ આન્સર કયો આવશે સી આવશે ખબર પડી આની અંદર યસ યા નો ફટોફટ જલ્દી ભાઈ બધાને ખબર પડી હું તો કાઉન્ટેબલમાં શું આવે ભાઈ ખબર પડી બધાને યસ યાનો ય બોક્સ આવે ડન આટલું બધાને ખબર પડી યશ યાનો ફટોફટ જલ્દી કહો ગિફ્ટ બોક્સ સિંગલ છે ગણી શકાય એટલે એ આવે યસ વિજેન્દ્રભાઈ તમારો જવાબ એકદમ સાચો આવી રીતે વિચારાય ભાઈ ખબર પડી બધાને બરાબર જો ખાલી જગ્યા પછી શબ્દોનો ઉચ્ચાર ભાઈ આ ચૌહાણ ભાઈ તમે એવું હોય તો આવી જાવ લેક્ચર ભરાવા ખોટી ખાલી એકનો એક નિયમની લખ લખ કરો ચલો ભાઈ ફટોફટ જલ્દી ક્વિક્વ બોલો શું ઓકે ડન આનો આન્સર શું આવશે એ આવશે નેક્સ્ટ પર જઈએ ચલો હો મિત્રો પછી આવ્યો મિત્રો આઠમા નંબરની ખાલી જગ્યા આનો આન્સર ફટોફટ આવવો જ જોઈએ જલ્દી કો ક ક ક આન્સર શું આવશે કે ઓલ ધી વેહિકલ્સ આર મેડ ઓફ ખાલી જગ્યા સ્ટીલ તમને લોકોના નિયમ ચલાવ્યો છે એટલે કેવું પડે ભાઈ ફટોફટ જલ્દી આનો આન્સર લાવો લાવો જલ્દી કોમેન્ટ બોક્સ આમ ભરી દો ત્રણસો ને છત્રીસ તો ત્રણસો છત્રીસ હોવું જ જોઈએ સો ટકા વડનગર આઈશુ આઈશુ ગિફ્ટ બોક્સિસ ભાઈ જો ગિફ્ટ બોક્સિસ હોય તો નો આર્ટિકલ આવે કેમ કે ગિફ્ટ બોક્સિસ કયા કોણ આપવાનું છે કોના છે એ નહીં ખબર એટલે રાજદીપ ભાઈ એપ્લિકેશન ચાલુ થઈ ગઈ છે એવું હોય તો કાલનો વિડીયો જોઈ લો કાલના વિડીયોને શરૂઆતમાં કીધું છે એટલે એટલું ખાલી વિડીયો જોઈ લેજો બે આની અંદર આર્ટિકલ કયો આવશે જલ્દી ક્વિક વિક્વિક યસ તમારા લોકોનો બધાનો આન્સર એકદમ સાચો છે કે સાહેબ આવ્યું સ્ટીલ આવ્યું સ્ટીલ અને સ્ટીલે શું કહેવાય એ કેમિકલ કમ્પાઉન્ડ ભાઈ સ્ટીલે શું કહેવાય રાસાયણિક બરાબર મટીરીયલ નાઉન કહેવાય સ્ટીલ શું કહેવાય મટીરીયલ નાઉન મટીરીયલ નાઉન ની આગળ આર્ટિકલ ના આવે એટલે મિત્રો શું આવે નો આર્ટિકલ આવે ડન આટલી વસ્તુ મિત્રો આ બધી ખાલી જગ્યા માં પૂછાય છે મારા ઘરની ખાલી જગ્યા નહીં લાવ્યો ડીજીવીસીએલ ની ખાલી જગ્યા લાવ્યો છે ચલો મિત્રો નેક્સ્ટ આગળ જઈએ નવ નંબર પર હાલો ફટોફટ જલ્દી આની અંદર શું આન્સર આવશે ખાલી જગ્યાએ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ઓફ નેચરલ આઇડેન્ટિફાય ધ સુમિત્રા એઝ અ ક્રિટિકલ એન્ડ આમ બાકી એવું લખ્યું ને કે બિચારો પેલો ડરી જાય બોલો આની અંદર તમે આન્સર કહો પછી હું સમજાવું ચલો ભાઈ આની અંદર આન્સર શું આવશે ક્વિક ફટોફટ આનો આન્સર કહો શું આવી શકશે મિત્રો હમણાં જ એક વાક્ય કહી દઉં એ વાક્ય શું કીધું એવું કોઈ નામ જે સમૂહને રિપ્રેઝેન્ટ કરે એવું કોઈ નામ જે સમૂહને રિપ્રેઝન્ટ કરે તો મિત્રો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે જેમ કે યુએન છે યુએનએ છે તો મિત્રો દરેક ઓર્ગેનાઇઝેશન એ શું બતાવે સમૂહ બતાવે અને જો સમૂહ બતાવતો હોય તો કયો આર્ટિકલ આવે તમને ખબર છે તો ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર લખો લા ફટોફટ જલ્દી આમ ક્વિક ક્વિક આન્સર આપો બોલો જલ્દી શું આવશે ધ ઇન્ટરનેશનલ આવશે યસ ડન સાચી વાત ધ આવે કેમ જો અહીંયા વસ્તુ વાક્ય પર ધ્યાન આપવાનું છે અહીંયા જોવા જઈએ તો ઇન્ટરનેશનલ યુનિયન કીધું મિત્રો કીધું યુનિયન કીધું આવ્યું યુનિયન યુનિયન એટલે મિત્રો સંઘ કહેવાય સંઘ એટલે મિત્રો સમૂહ થાય સમૂહની વાત આવે અંગ્રેજીની યાદ રાખવાનું અંદર એક વસ્તુ યાદ રાખવાનું જ્યારે પણ સમૂહ આવે અને જયારે સમૂહની વાત થાય તો મિત્રો એની આગળ કયો આર્ટિકલ આવે ધ આર્ટિકલ આવે ભાઈ ડન આટલી વસ્તુ અને એટલે જ મિત્રો આપણે કયો આર્ટિકલ લગાવીશું અહીંયા ધ કે ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ડન આટલી વસ્તુ બધા મિત્રો જવાબ શું આવશે ધ આર્ટિકલ એટલે આ આન્સર સાચો પર જઈએ ફટોફટ આપણે દસ નંબર પર આવી જઈએ અહીંયા ચલો તમે લોકો કે ધ નોવેલ્સ આર અબો ખાલી જગ્યા ટેબલ ઇન અવર રૂમ જોઈ લો કે આ ટેબલ છે ટેબલ એ નિશ્ચિત છે કે નિશ્ચિત નથી કોઈ બી ટેબલ ની વાત થઈ જાય કે આપણા રૂમ ના જ ટેબલ ની વાત થઈ જાય કે શું છે કોમેન્ટ બોક્સની અંદર જલ્દી જલ્દી આનો આન્સર જણાવો તમને લોકોને આવડવું જ જોઈએ કેમ કે હવે કોન્સેપ્ટ શીખી ગયા છો તમે નવ નંબરની અંદર આન્સર કહો નવ નંબરની અંદર શું શું આન્સર આન્સર આવશે આવશે અંદર કે ધ નોવેલ આર અબો ખાલી ટેબલ ઇન અવર રૂમ બોલો જલ્દી યસ થેન્ક યુ વેરી મચ જલ્દી આનો આન્સર આવો જોઈએ આનો આન્સર ભાઈ સિમ્પલ અહીંયા વસ્તુ શું કીધી છે કે સાહેબ અહીંયા એવું કીધું કે ટેબલ ની વાત થઈ પણ આ કે કયું ટેબલ હા મારે ઘેર પડ્યું તમારે ઘેર પડ્યું કે કઈ રસ્તા પર પડ્યું છે અહીંયા સાહેબ કીધું શું કીધું કે મારા રૂમ નું ટેબલ ભાઈ આ કયા રૂમ ની વાત થઈ કે મારો રૂમ જો અહીંયા એક સ્પેસિફાઈ કર્યું તમે ગાર્ડન ની વાત કરો તો એ સ્પેસિફાઈ ના થાય કેમ કે કોનું ગાર્ડન એ ની ખબર સમજો વસ્તુ અહીંયા ખાસ અહીંયા એવું કીધું કે અવર રૂમ અને મિત્રો ઓર એક વસ્તુ યાદ રાખવાની જ્યારે પણ મિત્રો આવી રીતે અહીંયા શું હોય પ્રેપોઝિશન હોય તો એવું બની શકે છે કે આર્ટિકલ આવે અહીંયા યાદ રાખવાનું કે કયો આર્ટિકલ આવશે ધ આર્ટિકલ આવશે એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર બે ડન કયો આન્સર આવશે સી આન્સર આવશે

બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ દિવસનું નામ હોય કોઈ પણ મંથના નામ હોય તો મિત્રો અને તો એની આગળ ખાલી શું આર્ટિકલ ના આવે એટલે વાત કરીએ જેમ કે મંડે હોય એ જ રીતના મિત્રો અહીંયા કહીએ કે માર્ચ હોય તો એની આગળ આર્ટિકલ આવી શકે નહીં જેમ કે ખાલી જગ્યા તમને કહો વાક્ય આવું છે કે આઈ હેવ ખાલી જગ્યા એક્ઝામ હા સોરી આઈ હેવ એક્ઝામ બરા ખાલી જગ્યા મન્ડે આ રીતનું વાક્ય આપ્યું છે અને બીજું વાક્ય એવું આપ્યું છે કે આઈ હેવ ખાલી જગ્યા માર્ચ બે રીતની ખાલી જગ્યા છે પટોપ અહીંયા જોવા જઈએ તો પહેલાનો ઓપ્શન આપું તમને પહેલાનો ઓપ્શન આપું પહેલાના ઓપ્શનની અંદર મિત્રો બે એક ઓપ્શન આવો આપું છું કે ઓન અને પછી ધ આપું છું અને મિત્રો બીજો ઓપ્શન એવો આપું છું કે ઓન અને મિત્રો નો આર્ટિકલ આપવું અને ત્રીજો ઓપ્શન મિત્રો એવો આપું છું કે એટ અને નો આર્ટિકલ આપવું ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર એનો આન્સર જણાવો અને મિત્રો આ બીજાનો આન્સર આપું છું આનો ઓપ્શન આપું છું ઓપ્શન એ છે કે ઓન છે અને નો આર્ટિકલ બીજું છે ઇન છે અને નો આર્ટિકલ ત્રીજું છે એટ છે અને મિત્રો નો આર્ટિકલ બોલો ફટોફટ જલ્દી આનો આન્સર શું આવશે ફટોફટ જલ્દી ક્વિક વ્વિક ક્વિક શું આવશે આઈ હેવ એક્ઝામ ખાલી જગ્યા મંડે આઈ હેવ એક્ઝામ ખાલી જગ્યા માર્ચ શું આવશે આન્સર એટલે આ ફટોફટ જલ્દી કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપો ભાઈ આની અંદર પ્રેપોઝિશન આર્ટિકલ બે લાવી દીધા તમને મજા આવશે આની અંદર યસ બધાના જવાબ એકદમ પરફેક્ટ છે એ સાહેબ કોઈ પણ મહિનાના નામની આગળ આર્ટિકલ ના આવે કોઈ પણ દિવસના નામની આગળ આર્ટિકલ ના આવે એટલે મિત્રો અહીંયા શું થઈ જશે કે અહીંયા નો આર્ટિકલ અહીંયા નો આર્ટિકલ પણ તમારે પ્રેપોઝિશન મૂકવાનું છે ને મિત્રો યાદ રાખજો જયારે દિવસની વાત આવે તો દિવસની આગળ મિત્રો એન્ડ ઓન પ્રેપોઝિશન લાગે અને જ્યારે મહિનાની વાત આવે તો એની આગળ ઇન પ્રેપોઝિશન લાગે એટલે આ જે સેકન્ડ વાક્ય છે આ સેકન્ડ ની અંદર મિત્રો આન્સર આવશે ઇન અને નો આર્ટિકલ વાળો અને પહેલાની અંદર મિત્રો આન્સર આવશે કે ઓન અને નો આર્ટિકલ આવશે ક્લિયર આટલી વસ્તુ યસ ય નો યસ એકદમ કમ્પ્લીટ તમે લોકો હવે પણ તમે એમ કહો કે સાહેબ આવું આવે તો બરાબર ઇન્ડિપેન્ડન્ટ ડે ઓફ ઇન્ડિયા સમજો વસ્તુ મિત્રો તો અહીંયા શું આવશે ખાલી જગ્યા ઇન્ડિપેન્ડન્ટ ડે ઓફ તો 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 જો શું થયું થયું નિશ્ચિત કે કે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ ડે ડે ખાલી કીધું ભાઈ કયો આ ઇન્ડિયાનો ઇન્ડિપેન્ડન્ટ ડે અને જો આવી રીતે કન્ફર્મ થતું હોય તો કયો આર્ટિકલ આવે ધ આર્ટિકલ આવે એટલે મિત્રો લોચા ના મારતા અહિયાં ધ આવે ખબર પડી ગઈ ઓકે ચલો નેક્સ્ટ પર જઈએ આગળ જઈએ આની અંદર આવી જઈએ આપણે અગિયાર નંબરે ક્વિક અગિયાર નંબર ફળોફટ ચલો આનો આન્સર આપો કે ઇન ધ લિટરેચર એન્ડ ધ આર્ટ ડ્યુરિંગ ચાઇલ્ડહુડ ધ સીડ્સ ફોર ખાલી જગ્યા ઇન્વોલ્ડ કઈ ખબર જ નહીં પડતી અહીંયા જોઈ લો મિત્રો સિમ્પલ જ વસ્તુ છે બરાબર આ ઇન્વોલ્વ ની વાત થઈ તો આનો આ એક વચન એટલી તો ખબર પડી ગઈ ભાઈ આ એક વચન છે એટલી તો ખબર પડી ગઈ તો એ કે એન આવે અને આનો ઉચ્ચાર નથી થાય જો એનો ઉચ્ચાર અ કે ઉથી થાય તો મિત્રો કયો આર્ટિકલ આવે એન આવે અને જો એનો ઉચ્ચાર અ ઈ કે થી ના થાય તો કયો આર્ટિકલ આવે એ આર્ટિકલ આવે અહીંયા કે આનો ઉચ્ચાર મિત્રો મિત્રો થી થી થઈ થાય એટલે કયો આન્સર આવશે બી ફોર બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર ખબર પડી બધાને યસ નો ભાઈ ખાસ ધ્યાન રાખજો ઓકે બરોબર એન એન ઇઝ ધ રાઈટ આન્સર આની અંદર આની અંદર કયો જવાબ સાચો થશે એન આવશે ભાઈ ડન ચલો નેક્સ્ટ પર જઈએ ફટોફટ આની અંદર આવીએ મિત્રો બાર નંબર સોરી બાર નંબર રહી ગયું બાર નંબર ઓકે ચલો ભાઈ આની અંદર શું આન્સર આવશે કે મારિયા સારા ખાલી જગ્યા રશિયન પ્રોફેશનલ હવે અહીંયા જો તમને ઓર એક કોન્સેપ્ટ બતાવું અહીંયા બહુ કોન્સેપ્ટ સમજવાની જરૂર છે મિત્રો અહીંયા યાદ રાખજો કે જ્યારે તમારે શું બતાવ્યું હોય નાગરિકતા બતાવે નાગરિકતા બતાવે તમારે શું બતાવી છે નાગરિકતા બતાવી છે હવે સમજો અહીંયા બહુ લોકોના જેના મિસકન્સેપન છે નાગરિકતા એ શું છે મિત્રો ગુણ છે ભાઈ નાગરિકતા એ શું છે ગુણ છે હવે સમજજો અહિયાં બહુ વસ્તુ જરૂરી છે હું અહિયાં એક શબ્દ વાપરું છું અને એ શબ્દ મિત્રો શું વાપર્યું ઇન્ડિયન વાપર્યું આ સમજવાની બહુ જરૂર છે બહુ આમ ચોપડીમાં એવું ખોટું આપી દીધું તમે લોકો એવું ખોટું સમજો છો ને મિત્રો ઇન્ડિયન શબ્દ આવ્યો તો ભાઈ આ જે ઇન્ડિયન શબ્દ છે ને એ બે રીતના વપરાય એક જોવા જઈએ તો કોઈ એક વ્યક્તિ માટે વપરાય આ ઇન્ડિયન શબ્દ અને અહીંયા જોવા માટે અહીંયા જોઈએ તો કે બધા જ ભારતીયો માટે વપરાય ભાઈ આ ઇન્ડિયન શબ્દ છે એ કોઈ એક વ્યક્તિ માટે બી વપરાય ને અને એ જ રીતના મિત્રો બધા ભારતીયો માટે વપરાય તો ત્યાં આર્ટિકલ બદલાઈ જાય તમે લોકો ખાલી શું ગોખીને બેઠા નાગરિકતા એટલે ત્યાં અહીંયા સમજો વસ્તુ કે ભાઈ આ ઇન્ડિયન શબ્દ છે તો આ ઇન્ડિયન શબ્દ શું બતાવે છે આ શું બતાવે કે ભાઈ ભારતની નાગરિકતા બતાવે આ શું બતાવે ભારતની નાગરિકતા બતાવે તો જયારે આવી રીતે કોઈ પણ દેશની નાગરિકતાની વાત આવે અને એ કેટલા વ્યક્તિ માટેની વાત હોય એક વ્યક્તિ માટે થઈ હોય તો મિત્રો યાદ રાખજો ત્યારે આર્ટિકલ તમે એના ઉચ્ચાર પ્રમાણે એ કે એન વપરાય અને જો એ બધાએ બધા આખા એ આખા દેશને રિપ્રેઝેન્ટ કરતું હોય તો મિત્રો ત્યાં લગાવી દેવાનું તમે ધ આર્ટિકલ કેમ કે આપણે આગળ કીધું જ કે જ્યારે પણ એક શબ્દ આખા સમૂહને રિપ્રેઝેન્ટ કરે તો કયો આર્ટિકલ આવે ધ આવે ભાઈ ક્લિયર આટલી વસ્તુ બધાને કોન્સેપ્ટ ક્લિયર થાય યસ યા ફટોફટ જલ્દી કહો ભાઈ બધા કહો ખબર પડી બધાને આની અંદર શું થાય ડન આટલી વસ્તુ આટલી ખબર પડી આનામાં કે એક જ વ્યક્તિ માટે વપરાય તો એ કે એન આવે અને જો બધા માટે વપરાય તો મિત્રો શું આવે ધ આવે હવે જો તમને એક વાક્ય આપું જેમ કે એક વાક્ય મિત્રો આવું કહું કે આઈ એમ ખાલી જગ્યા અને પછી હું એમ કહું કે ઇન્ડિયન બરાબર બીજું ઓર એક વાક્ય આવું લખું છું કે આઈ એમ ખાલી જગ્યા અહીંયા લખું છું મિત્રો અમે રીકન ભાઈ ડન અને ત્રીજું વાક્ય મિત્રો એવું કહીએ કે ખાલી જગ્યા અમેરિકન અમેરિકન આર બ્રેવ ખાલી જગ્યા આર બ્રેવ અને બીજું ઓર એક વાક્ય લઈએ ખાલી જગ્યા ઇન્ડિયન્સ આર ચલો મિત્રો ચાર ખાલી જગ્યા છે ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર જવાબ શું આવશે તમારા લોકોએ મિત્રો અહીંયા નંબર લખીને મને આન્સર આપવાનો છે એક બે ત્રણ અને ચાર જો હમણાંનો આપણો કોન્સેપ્ટ તમને ફરીથી અહીંયા લાવી દો આપણો કોન્સેપ્ટ કેવો છે કે ભાઈ આ ઇન્ડિયન ઇન્ડિયન એટલે અહીંયા મિત્રો યાદ રાખજો નાગરિકતાની વાત કરો કે ભાઈ જ્યારે પણ તમને આવી રીતે ઇન્ડિયન છે યુરોપિયન છે અમેરિકન છે બરાબર તો મિત્રો આ બધું શું બતાવવા તમને નાગરિકતા બતાવે હવે નાગરિકતા છે એ શું તો એ એક તો એક વ્યક્તિ માટે યુઝ થયું હોય અથવા તો મિત્રો આખા આખા દેશ માટે પણ યુઝ થયું હોય જ્યારે એ ફક્ત એક જ વ્યક્તિ માટે યુઝ થયું હોય તો મિત્રો તમારે આર્ટિકલ કયો વાપરવાનો કે એન વાપરવાનો અને જો એ આખા બધા દેશ માટે આખું રિપ્રેઝેન્ટ કરતો હોય તો મિત્રો કયો આર્ટિકલ આવે તો અહીંયા જે આપણી જોડે ખાલી જગ્યા છે એ જો શું અહીંયા અહીંયા મિત્રો મેં એવું કીધું ખાલી ઇન્ડિયન એટલે મેં કેટલા વ્યક્તિ માટે વાપર્યું આઈ મારા માટે વાપર્યું ને એટલે એક જ થયું અને જો એક માટે આવે તો મિત્રો શું આવે અહીંયા એન આર્ટિકલ આવે કેમ એ જો મિત્રો અ ઈ કે ઉચ્ચાર થાય તો કયો આર્ટિકલ એટલે એન ડન આટલી વસ્તુ એ જ રીતના મિત્રો હું શું કહું આઈ એમ ખાલી જગ્યા અમેરિકન તો મેં કેટલા વ્યક્તિ માટે વાપર્યું એક વ્યક્તિ માટે ને જો નાગરિકતા એક જ વ્યક્તિ માટે વપરાય તો એ કેન આવે આના ઉચ્ચાર પ્રમાણે મિત્રો જોવા જઈએ તો કયો આર્ટિકલ આવશે એન આવશે આઈ એમ એન ઇન્ડિયન આઈ એમ એન અમેરિકન ભાઈ ક્લિયર એ પછી મિત્રો જોવા ત્રીજું ચોથું વાક્ય આ ત્રીજા વાક્યની અંદર શું કીધું ખાલી જગ્યા અમેરિકન સાર્ટ બ્રેવ એટલે એમ કહે છે કે ભાઈ જે અમેરિકા આનામાં અમેરિકન કીધું હવે અમેરિકન કેટલા કીધા એક ભાઈ આ તો આખા સમૂહની વાત થઈને જો સમૂહની વાત થાય તો મિત્રો કયો આર્ટિકલ આવે ધ આવે એટલે ધ અમેરિકન્સ આર બ્રેવ અને એ જ રીતના મિત્રો એમ કહીએ કે ભાઈ ઇન્ડિયન્સ કેવા હોય તો કે લેઝી હોય તો અહીંયા જે વર્ડ વપરાયો તો તો એ શું શું થઈ થઈ ગયું ગયું મિત્રો આ આખા રિપ્રેઝન્ટ કરે એટલે કયો આવશે ધ આર્ટિકલ આવશે ભાઈ ડન બધા વ્યક્તિઓને અહીંયા જેટલા પણ આપણા સ્ટુડન્ટ્સ છે એ બધાને આઈ થિંક આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ઓકે ચલો તો હવે અહીંયા જે આપણું વાક્ય હતું એ વાક્ય જોઈએ આની અંદર મિત્રો આન્સર શું આવશે ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર આન્સર જણાવો ચલો ક્વિક

બધાને હવે ખબર પડી ગઈ હવે આનામાંથી કોઈ ખાલી જગ્યા આવે ગમે તેવી રશિયન આવે યુરોપિયન ઓકે ચલો મિત્રો આગળ જઈએ જઈએ આની અંદર નેક્સ્ટ પર એ છે નંબર બોલો કે ઇન ખાલી જગ્યા બ્રાઝિલ યસ્ટર આનો આન્સર કહો મિત્રો કોઈ પણ દેશ રાજ્યના નામની આગળ આર્ટિકલ ના આવે આપણે ચલાવી દીધેલું છે ફટોફટ આનો આન્સર આવવો જોઈએ શું આન્સર આવશે ક્વિક કોમેન્ટ બોક્સ ભરાઈ જવું જોઈએ ત્રણસો ને બોતેર લોકો ફટોફાટ ત્રણસો બોતેર આન્સર આવવા જોઈએ અરે ભાઈ તમારા લોકોનો તો ઉપકાર છે મારા માટે આ વિડીયો મૂકું ને સો લાઈક કરી દોજો એટલે તમારા લોકોનો સાથ સરકાર જોરદાર છે એમાં કંઈ ઘટે જ નહીં તમારા સહકારમાં ભાઈ કંઈ ના ઘટે અહીંયા જોઈએ તો મિત્રો શું આવ્યું બ્રાઝિલની વાત કરીએ તો બ્રાઝિલ એ મિત્રો શું કહેવાય દેશની વાત થઈને અને જો કોઈ પણ દેશે રાજ્યને આ વાત આવે તો શું આવે નો આર્ટિકલ આવે એટલે અહીંયા નો આર્ટિકલ મૂકી દેવાનું નેક્સ્ટ પર જઈએ આઈજે મિત્રો ચૌદ નંબરે સી ઇઝ ગોઈંગ ટુ રાઇટ ખાલી જગ્યાએ એસએ હવે અહીંયા મિત્રો જો જોવાનું શું આવશે આ વાક્ય જેવું જોવો તો આ વાક્યની અંદર સીધો પ્રશ્ન એ કરવાનો કે અહીંયા ખાલી જગ્યા પછી એસે આપ્યું પણ કેટલા એસે એક એસે કે વધારે એસે હશે અને એ પરથી તમારો આન્સર આવી જશે ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર આન્સર ગો જો સી ઇઝ ગોઈંગ ટુ રાઇટ આટલું તો બરોબર ખાલી જગ્યા એસે પણ આ કેટલા એસે કેટલા નિબંધ લખવાની છે અરે એ તમને આન્સર મળી જશે અને જો મિત્રો આપણે કીધેલું જ છે કે જો એકની વાત કેવી એટલે તમારે એક એવું કેવું હોય કે આ એક એસે લખી રહી છે તો મિત્રો ત્યાં શું આવશે એક એન આર્ટિકલ આવવાના જો એક કરતાં વધારે ની વાત હોય તો મિત્રો અહીંયા જોવા જઈએ કે એસે કોના પર છે કે કયો એસે નહીં ખબર તો આપણે નો આર્ટિકલ લખાય ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર આન્સર કહી શકો બોલો ભાઈ શું આન્સર આવશે બોલો આની અંદર આન્સર શું આવશે યસ આની અંદર આન્સર આવી જશે એન આવશે કેમ જો તમને કેમ ની ખબર પડે કે આ એક એસે ની વાત થાય છે કે એક કરતાં વધારે એસે ની તો આ જે એસે આપ્યું એ કેવું છે સિંગ્યુલર થાય ને અને જો આ એક વચન હોય તો આપણે શું કેવું પડશે કેટલા એસે લખતા હશે એક એસે ની વાત હશે જ્યારે ઇંગ્લિશ ની અંદર તમારે કેટલું કેવું હોય એક કેવું હોય તો ત્યારે મિત્રો ઉચ્ચાર પ્રમાણે એ અથવા એન વપરાય ઉચ્ચારની અંદર શું જોવાનું પેલું કોન્સોટ્રેટ એવું બધું આમ મિક્સ થઈ જશે એવું નહીં યાદ રાખવાનું આટલું જ યાદ રાખવાનું કે જો ઉચ્ચાર અ ઈ કે ઉ બરાબર ઉચ્ચારની અંદર શું જોવાનું અ ઈ કે ઉથી જો ઉચ્ચાર થઈ જાય તો એન આર્ટિકલ ઉચ્ચાર એનાથી ના થાય તો એ આર્ટિકલ અહીંયા એસે કહીએ અને એસ ની અંદર મિત્રો આપણો આવી જાય એટલા જ માટે અહીંયા કયો આર્ટિકલ મૂકી દઈએ આપણે એન આર્ટિકલ મૂકી દઈએ એટલે મિત્રો એ ઇઝ ધ રાઈટ આન્સર તમારા લોકોનો એન આર્ટિકલ નો જવાબ ઇઝ ધન્સર ચલો મિત્રો નેક્સ્ટ પર જઈએ આવી જઈએ પંદર નંબર પર હવે અહીંયા કે ડે ઇઝ ખાલી જગ્યા હોટેસ્ટ ડે ઓફ ધીસ ડીકેડ યાદ રાખવાનું મિત્રો જ્યારે પણ કોઈ પણ શબ્દની પાછળ એવું કોઈ પણ શબ્દ હોય જેની પાછળ શું લાગ્યું હોય ઈ એટલે કોઈ પણ શબ્દની પાછળ ઈ લાગ્યું એટલે ઈ લાગે એ શબ્દની પાછળ એટલે એ શું બની જાય સુપરલેટિવ ડિગ્રી બની જાય ભાઈ કઈ ડિગ્રી બને સુપરલેટિવ ડિગ્રી બને અને સુપરલેટિવ ડિગ્રી ની આગળ ધ ધ ધ અને ધ જ આર્ટિકલ એટલે અહીંયા ફટાફટ તમારો કમેન્ટ બોક્સ ની અંદર આન્સર આવવો જોઈએ જો ટુડે ઇઝ ખાલી જગ્યા હોટેસ્ટ ડે ઓફ ધીસ ડીકેડ યાદ રાખવાનું એવા શબ્દો જેની પાછળ ઈ એસ ટી લાગે તો એની આગળ કયો આર્ટિકલ લાગે ધ આર્ટિકલ લાગે ક્વિક ફટાફટ કમેન્ટ બોક્સ ની અંદર કો બોલો ભાઈ ફટાફટ આની અંદર કમેન્ટ બોક્સ ની અંદર શું આવશે यस दी होस्टेस दी होस्टेस दी होस्टेस यस एकदम साचे जवाब आनी अंदर आंसर सु આવશે ધ આવશે કેમ કે અહીંયા જો શું આવ્યું ઈએસટી આવ્યું અને જે પણ શબ્દની પાછળ ઈએસટી લાગે એની આગળ ધ ધ અને ધ જ આર્ટિકલ લાગે ભાઈ ડન આટલી વસ્તુ ચલો નેક્સ્ટ પર જઈએ આપણે આગળ આઈ જઈએ આપણે 16 નંબરના વાક્ય પર બોલો આ આવડવું જ જોઈએ આવડવું જ જોઈએ મિત્રો જો અહીંયા વસ્તુ સમજો આની અંદર આ બહુ મસ્ત એક કોન્સેપ્ટ અહીંયા યાદ રાખવાનું અહીંયા આ સચિવાલયની અંદર આવું પૂછાયું હતું ત્યારે બધા મરી ગયા હતા કેમ કે તમે ભણ્યા નહીં હો અહીંયા યાદ રાખીએ મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનું નામ હોય સમજવાની જરૂર છે અહીંયા યાદ રાખજો વ્યક્તિનું નામ હોય તો બે ચાન્સીસ છે ભાઈ કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો બે ચાન્સીસ છે અને બે ચાન્સીસમાં શું છે એક તો એની આગળ મિત્રો નો આર્ટિકલ આવી શકે એક તો શું આવી શકે મિત્રો નો આર્ટિકલ આવી શકે અને એક મિત્રો તમે એ કે એન આર્ટિકલ લગાવી શકો તમને એવું થશે સાહેબ વ્યક્તિના નામની આગળ એ કે એન આર્ટિકલ યસ એ કે એન આવી શકે મિત્રો ધ્યાન રાખીએ હવે આ ક્યારે નો આર્ટિકલ આવે ને ક્યારે એ કે એન આવે એ સમજવાની જરૂર છે શું વાત કરી મિત્રો કોઈ પણ વ્યક્તિનું નામ આવે તો એની આગળ નો આર્ટિકલ પણ આવી શકે અને એ કે એન પણ આવી શકે પણ ક્યારે એ કે એન આવે ને ક્યારે નો આર્ટિકલ આવે તો સમજીએ અહીંયા મિત્રો જ્યારે આ વ્યક્તિને તમે શું હોવ આ વ્યક્તિનું નામ તમારા માટે જાણીતું હોય માટે શું જાણીતું હોય તો અહીંયા શું આવશે નો આર્ટિકલ પણ અજાણ્યું અજાણ્યું હોય એટલે એ તમારા માટે સ્ટ્રેન્જર હોય એ પર્સન તો આર્ટિકલ કયો આવશે એકેન આવશે તો સીધું એવું થશે સાહેબ પરસેવો આવી ગયો કે અમને ખબર પડશે આ વ્યક્તિ એ જાણીતો કે આ સ્ટ્રેન્જર ચિંતા ના કરો સમજાવું જો આની અંદર કેવું હોય એક સિમ્પલ વસ્તુ કહું જેમ કે હું એમ કહું કે ભાઈ સુરેશ ઇઝ અ સ્ટુડન્ટ બરાબર વાક્ય આવું કીધું સુરેશ ઇઝ અ સ્ટુડન્ટ તો મિત્રો મેં અહિયાં શું કીધું શું છે વિદ્યાર્થી છે ભાઈ મેં શું કીધું સુરેશ વિદ્યાર્થી છે હવે સમજજો વસ્તુ હું સુરેશ જાણતો હોય ત્યારે મેં કીધું ને કે સ્ટુડન્ટ છે જો હું જાણતો જ ના હોત કદાચ હું સુરેશ વિશે કંઈ જાણતો જ નહીં તો એના વિશે હું કેમનો કહી શકવાનો ખબર પડી મિત્રો તમને કોઈ એવું કહે કે ભાઈ તમારી સોસાયટીમાં પેલો રોહન રહી જાય ને એટલે તમે એવું કહેશો કે કયો રોહન હ અને તમને જો એ રોહનની ખબર જ ના હોય તો તમને એના વિશે શું ખબર હોય ના જ ખબર હોય વિચારો તમે કે તમને ક્યારે કોઈ વ્યક્તિ વિશે કઈ ખબર હોય કે જયારે તમે એને જાણતા હોવ એટલે મિત્રો વાક્યની અંદર શું જોવાનું જો એના વિશે કઈ માહિતી આપી હોય તો મિત્રો તમારા માટે એ વ્યક્તિ કેવો હશે જાણીતો હશે પણ એના વિશે કોઈ માહિતી જ નહીં આપી તો મિત્રો તમારા માટે કેવો હશે અજાણ્યું હશે અને જો નામ એ અજાણ્યું હોય તો એની આગળ એ કે એન આવે અને જો જાણીતો હોય તો મિત્રો શું આવે ધ આવે ભાઈ ડન આટલી વસ્તુ ખબર પડી આટલી ખબર પડી યસ યનો ફટોફટ જલ્દી 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 તો જો મિત્રો અહીંયા શું થશે અહીંયા વાક્ય જોઈએ અહીંયા શું કીધું જો અહીંયા એમ કીધું કે ડોમિનિક થીમ અમુક તો આટલું જ વાંચન તો કે યાર આમાં કંઈ ખબર નહીં પડી પણ થોડું વાક્ય આગળ જુઓ અહીંયા એમ કદી લખ્યું કે ઇઝ એન ઓસ્ટ્રેલિયન પ્રોફેશનલ ટેનિસ પ્લેયર જો અહીંયા શું કીધું કે ભાઈ આ જે વ્યક્તિ છે ડોમિનિક વ્યક્તિ છે એ શું છે ઓસ્ટ્રેલિયન ટેનિસ પ્લેયર છે તમે તો એવું કીધું કે જેમ આપણે કીધું ને કે ભાઈ પેલો સુરેશ હતો એ શું વિદ્યાર્થી હતો એ જ રીતના શું કીધું આ ડોમિક કે શું છે એ ટેનિસ પ્લેયર છે ક્યારે તમે એને ટેનિસ પ્લેયર કીધું હોય કે જ્યારે તમે એને જાણતા હો અને જો મિત્રો કોઈ નામ છે એ જાણીતું હોય તો એની આગળ આર્ટિકલ આવે કે ના હોય ફટોફટ કહો ચલો ભાઈ ફટોફટ જલ્દી કહો ભાઈ એવું પોપ્યુલર નામ ને એવું બધું યાદ ના રાખતા મરી જશો બોલો જલ્દી શું આવશે આની અંદર નો નો આર્ટિકલ આવશે શા માટે નો આર્ટિકલ આવે કેમ કે મિત્રો આ આપણા માટે કેવું છે અજાણ્યું છે હવે જો તમને સચિવાલયની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો આવું યાદ કરો સચિવાલયની અંદર આવું આવ્યું હતું ને ખાલી જગ્યા પછી હતું આવી રીતે રણછોડ પિત્બર કોટ રણછોડ પિત્બર જે આપડી સોસાયટીમાં રહેતો હતો કે રણછોડ પિત્બર જે આ પોસ્ટ પર હતું એવું કઈ નહીં આવું કઈ વાક્ય હતું ને કે ખાલી જગ્યા રણછોડ પિત્બર ઈ સસ જો વાક્ય આ રીતનું હતું કે ખાલી જગ્યા

પણ કયો રણછોડ પિત્બર આપણે એના વિશે કોઈ જાણતા નથી ભાઈ ક્લિયર અને જો એ નામ અજાણ્યું હોય તો એ નામની આગળ મિત્રો શું આવે એ આર્ટિકલ કે એન આર્ટિકલ આવે એટલે મિત્રો અહીંયા એ આર્ટિકલ આવતો ભાઈ ડન આટલી વસ્તુ બધાને ખબર પડી ગઈ યસ ય નો ફટોફટ ભાઈ રણછોડ પીતાંબર કયો તો કે પોલીસે પકડ્યો હતો ને એટલે કયો તો કે પોલીસ આ એને કંઈ લાક્ષણિકતા કહેવાય ભાઈ ખાસ ધ્યાન રાખો કે આ લાક્ષણિકતા ના કહેવાય આ તો પેસી વોઇઝનું વાક્ય છે એટલે આવું આવ્યું બાકી એવું આવે કે ભાઈ પોલીસ સસ્પેક્ટેડ બરાબર પોલીસ સસ્પેક્ટ રણછોડ પીતાંબર એટલે કે ખાલી પોલીસે એક શું જે પીતાંબર કોઈને આટલું ખાસ ધ્યાન રાખજો ખબર પડી યસ છેલ્દી જલ્દી જલ્દી ફટોફટ કહેજો ધ ના આન્સર આવે એપમાં આર્ટિકલના ટેસ્ટમાં આ ક્વેશ્ચનમાં ધ આન્સર આવે છે ના આવે એ ભૂલ થઈ હશે કદાચ મારી એપની અંદર મૂકવાને બરાબર પણ આની અંદર ધ આર્ટિકલ ના આવે ખાસ ધ્યાન રાખજો મિત્રો આની અંદર શું આવશે આની અંદર નો આર્ટિકલ આવશે અને એવું હોય તો સ્ક્રીનશોટ મોકલજો જે વ્યક્તિ આવું કહે છે ને કે આની અંદર તો મને સ્ક્રીનશોટ મોકલજો એટલે ખબર પડે ખાલી ખાલી બોલવાનું નહીં યાર ચલો ભાઈ ક્લિયર થઈ ગયું આની અંદર ચલો આવી જઈએ સત્તર નંબર પર સત્તર નંબરનું આ ઓલરેડી ચલાયેલો છે તમારા લોકોએ ફટોફટાનો આન્સર આપવાનો છે ક્વિક ભાઈ કદાચ ભૂલથી મારે ટેસ્ટની અંદર એ થઈ ગયું હશે તો હું કરેક્શન કરી દઈશ ભૂલથી કદાચ એ ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે

ભૂલથી ભાઈ કદાચ એપની અંદર પેલી ખાલી જગ્યાની અંદર ધ મૂકી હોય તો માફ કરજો બરાબર સોરી કહું છું સુધારી દઈશ કે આ તો ટાઈપિંગ મિસ્ટેક હોય એટલે ભૂલથી ટીક કરવામાં એ થઈ ગયું હોય તો ભૂલ થઈ જશે પણ તમે લોકો એક્ઝામમાં યાદ રાખજો ત્યાં નો આર્ટિકલ આવે એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો ભાઈ ક્લિયર અહીંયા આવીએ કે જ્યારે પણ મિત્રો તમારે ક્રમ દર્શાવો તો કયો આર્ટિકલ આવે ધ આવે ને અહીંયા ફોર્થ થાય ફળ શું બતાવે ક્રમ બતાવે અને ક્રમ બતાવે એટલે મિત્રો કયો આર્ટિકલ આવશે ધ આર્ટિકલ આવશે ક્લિયર એટલે આની અંદર મિત્રો આન્સર શું આવશે બી ફોર બોમ્બે આવશે ડન આટલી વસ્તુ ચલો નેક્સ્ટ પર જઈએ મિત્રો અઢાર નંબર પર ચલો અહીંયા જોઈએ કે ધ સીબીઆઈ ફિલ્ડ ખાલી જગ્યા કેસ અગેન્સ હર મિત્રો આ કેટલા કેસ હશે ભાઈ આની અગેન્સ્ટમાં કેટલા કેસ ફાઇલ થયા ફટોફટ કહો કેસીસ છે કે કેસ છે એ પરથી તમને ખબર પડી જશે કેટલા કેસ થયા આની અંદર ભાઈ ધ સીબીઆઈ ફિલ્ડ ખાલી જગ્યા કેસ અગેન્સ્ટ સર तो सीबीआई ए आनी अगेंस्ट मा કેટલા કેસ ફાઇલ કર્યા કમેન્ટ બોક્સ ની અંદર કો જવાબ આવી જશે ફટોફટ તમારો ચલો કો ભાઈ બોલો ભાઈ ફટોફટ નો સોરી સર કونس સે પ્લેયર કરે ઓકે ભાઈ ફટોફટ જલ્દી આનો આન્સર કો કેટલા કેસ છે કેટલા કેસ છે એક કેસ અને જો એક કેસ અહીંયા સિમ્પલ છે આ એક કેસ ની વાત થઈ હોય તો પછી મિત્રો જોવા જઈએ કે અહીંયા આર્ટિકલ કયો અ આવે એટલે આન્સર શું આવશે ધ સીબીઆઈ ફિલ્ડ ખાલી અ કેસ અગેન હોય જો અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર છે મિત્રો આ જે સીબીઆઈ થઈ સીબીઆઈ એ શું કહેવાય સંસ્થા કહેવાય સંસ્થા એ શું હોય સંઘ હોય તો આ કોઈ એક વ્યક્તિથી ના બને ઘણા બધા વ્યક્તિઓ ઘણા બધા ડિપાર્ટમેન્ટ મળી ના બને ને અને જ્યારે પણ મિત્રો આવી રીતે ભૂલથી કદાચ આવું પૂછી લે કે તમને અહીંયા સીબીઆઈ ની આગળ ખાલી જગ્યા આપી દે કે આર્ટિકલ લખો તો મિત્રો ત્યારે લોચા ના વાગે યાદ રાખજો જેવી જેટલી પણ એવી સંસ્થા છે એની આગળ ધ આર્ટિકલ જ આવે કેમકે આ સંસ્થા એ શું કહેવાય એક સંઘ કહેવાય ને જયારે પણ ઇંગ્લિશની અંદર સમૂહની વાત થાય સંઘની વાત થાય તો કયો આર્ટિકલ આવે ધ આર્ટિકલ આવે એટલે એના પરથી એ પણ યાદ રાખશો ચલો નેક્સ્ટ પણ જઈએ મિત્રો આઈ જઈએ અઢાર નંબરે આ ઓગણીસ નંબર અહીંયા વસ્તુ એ આવી કે રાધાઝ ગ્રાન્ડ મધર ઇઝ સેન્સિટિવ ટુ ખાલી જગ્યાએ સિગરેટ સ્મોક હવે વસ્તુ યાદ રાખો જો નાઉન હોય તો એની આગળ આર્ટિકલ આવે મિત્રો આ સ્મોક છે તો સ્મોક એ શું કહેવાય એ તો મિત્રો વબ કહેવાય ભાઈ સ્મોક એ શું કહેવાય વબ કહેવાય નાઉન ની હાજરી જ નથી એટલે મિત્રો આપણે અહીંયા શું આવે નો આર્ટિકલ આવે ખાસ ધ્યાન રાખજો સિગરેટ સ્મોક છે તો એની આગળ મિત્રો કયો આર્ટિકલ આર્ટિકલ આવે નો આવશે ભાઈ આટલી વસ્તુ અને જોવા આને કદાચ તમે નાઉન ગણી લો તો ભાઈ આ કયો નાઉન કહેવાય સ્મોક એ તો ખાલી નાઉન વિચારવા જઈએ તો એબસ્ટ્રેક નાઉન થાય એ ફક્ત ફીલ થાય કે ભાઈ મેં સ્મોક કર્યું એને ટચ કરીએ કોઈ જો મારું સ્મોક આ પેલાનું સ્મોક એવું ના થઈ શકાય તો એબસ્ટ્રેક નાઉન થયું ને એટલે મિત્રો નો આર્ટિકલ આવે ડન આટલી વસ્તુ એટલે આની અંદર મિત્રો નો આર્ટિકલ અને પછી મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો ચલો જલ્દી 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 આજનો છેલ્લો પ્રશ્ન છે એનો આન્સર ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો ક્વિક 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 ભાઈ વિડીયોને લાઈક કરો હાલો પાંચસો સુધી પહોંચાડવાની જે લાઈક આજે જલ્દી અને છેલ્લે જોઈશું તો વિડીયો આ સાંજ સુધી તો પાંચસો શું હજાર લાઇક હોવી જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો આનો આન્સર શું આવશે ધ પેશન્ટ રિક્વેસ્ટેડ વન ઓફ ખાલી જગ્યા નર્સિંગ સ્ટાફ ટુ ચેન્જ ધ રિપોર્ટ બોલો ભાઈ આનો આન્સર શું આવશે બધાના જ જોઈએ બોલો ભાઈ બે આયા પણ તમારા લોકોની વાત સાચી એની સામે સાડી ચારસો લોકો લાઈક વાળા આવ્યા એટલે પેલા થોડા તો એવા રહેવાના પણ મારો તમારા લોકોનો સપોર્ટ જોરદાર છે મિત્રો અહીંયા જોઈએ તો આપણો વન ઓફ વાળો કોન્સેપ્ટ અને વન ઓફ વાળા કોન્સેપ્ટની વાત કરીએ તો વન ઓફ પછી મિત્રો જોવા જઈએ તો અહીંયા જો શું આવ્યું બહુવચન નામ આવ્યું ને અને જો બહુ વચન આવે તો બીજું કંઈ નહીં જોવાનું શું કરી દેવાનું ધ આર્ટિકલ મૂકી દેવાનું બે ક્લિયર થઈ ગયું બધાને યસ યનો તો મિત્રો જો આર્ટિકલની અંદર યુજીવીસીએલ જોવા જઈએ કે એમ જીવીસીએલ જોવા જઈએ એની અંદરથી જેટલા પ્રશ્નો આવ્યા છે એ બધા પ્રશ્નો તમને કરાયા અને આશા રાખું કે આજનો લેક્ચર છે ને બહુ પ્રોડક્ટિવ રહ્યો હશે આપણે આઠ વાગ્યાથી ચાલુ કરીને જોવા જઈએ તો મિત્રો અહીંયા નવ ને સોળ થઈ એટલે એક કલાકની ઉપર તમને આર્ટિકલનું રિવિઝન જબરજસ્ત કરાવી દીધું છે એ સિવાય મિત્રો જો કોઈને આર્ટિકલની પ્રોબ્લેમ હોય તો એપ્લિકેશન જે એપ્લિકેશનની અંદર આજે આર્ટિકલના બધા વિડીયો મૂકીશ આ આર્ટિકલના પ્રકાર કેટલા એ એન આર્ટિકલ માટેના નિયમો ધ આર્ટિકલ માટેના નિયમો અને નો આર્ટિકલ માટેના નિયમો એ બધા મૂકી દઈશ એટલે મિત્રો આ એપ્લિકેશનની અંદરથી એ વસ્તુ જોઈ લેજો સ્ક્રીન પર જ આઈ જશે તમારે શું કરવાનું એની અંદર ખાલી વ્યૂ નાવ કરીને આવે અથવા તો પ્લે નાવ આવે ને એના પર ક્લિક કરશો એટલે આવી જશે ખાલી અડધો કલાક પછી એ કરજો અડધો કલાક મારા લાગશે મૂકતા બરાબર તો બસ મિત્રો આ જ રીતના તમારો સાથ સકાર આપજો તમારી જોડે હું છું તમે ચિંતા ના કરતા આપણે જોરદાર પ્રેક્ટિસ કરીશું મિત્રો કાલે સવારે પણ આઠ વાગે મળવાનું જ છે બરાબર ખાસ ધ્યાન રાખજો કાલે સવારે પણ શું છે મિત્રો આઠ વાગે આપણે મળીશું જ ને એની અંદર પણ જે આગળ પૂછી ગયેલા જે બધા પ્રશ્નો છે ને એને રિપીટ કરીશું તમને કંઈક કોન્સેપ્ટ ગણાવીશ અને મિત્રો જોઈશું તો સોળ તારીખે તો વોકે બાવાનું છે બરાબર સિનોની મેન્ટોનીમેન સ્પેલિંગ એટલે એના માટે તૈયાર રહેજો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો નંબર બધા જોડે છે જ તમે વોટ્સઅપ કરી શકો છો બરાબર કોલ કરી શકો છો ચલો બધા મિત્રોનો મિત્રો હેપી ઉત્તરાયણ સેફ ઉત્તરાયણ જો જો ટાંગાબાંગા ભગાઈ ના દેતા કે અહીંના નહીં રહો શાંતિથી ઉત્તરાયણ ઉજવજો મળીએ બધા ચલો